पुरुषोत्तमं च परमं लामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमान् जनो जानमिदं सत्यं मुच्यते भवबन्धनात् सजान स्वामी महाराज निजक्षर पुरुषोत्तम महाराज भगत जी महाराज निजय शास्त्री जी महाराज योगी जी महाराज निजय प्रमुख स्वामी महाराज अक्षर ब्रह्म गुणातीतान स्वामी द्विशताब्दी महोत्सव स्वामीनारे वचनामृत गरडा प्रथम प्रकरण नु चौपन मु भागवत धर्म ना पोषण नु मोक्ष ना द्वार नु स्वामीनारे संवत 1876 ना महावधि एकादशी ने दिवस स्वामी श्री सहजान जी महाराज श्री गरडा मध्य दादा खाचना दरबार मा श्री वासुदेव नारायण ना मंदिर नी आगळ आतमणे द्वार ओरडानी ओसरीए ढोलिया उपर गादी तक्या नंखाविने विराजमान हता ने धोळो खेस पेर्यो हतो ने जरियान चढावाळो कसुंबल रेटो ओढ्यो हतो અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા છે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉગાડું કેમ થાય એકાદશ સ્કંદની અંદર આ વાત છે ભાગવતના 12 સ્કંદ છે ભાગવત આપણે કથા કરી દે ને એટલે જે ક્લાસ 10માં આપણે દેવ સાગર સ્વામી અને ભાગવતની કથા આપણે બહુ દેશમાં પણ ખૂબ થાય અહીંયા પણ કથાઓ થાય છે અને મહારાજે પણ ભાગવતને માન્ય રાખ્યો છે શ્રીજી મહારાજે જેટલા વૈદિક ગ્રંથો છે એ બધા માન્ય રાખ્યા છે અને શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે ભાગવત એની અંદર દસમ ને પંચમ સ્કંદ અમારું ભક્તિશાસ્ત્ર અને યોગશાસ્ત્ર એ પણ મહારાજે વાત કરી છે એનો પાઠ કરવો એમ ચાતુર્માસમાં પણ નિયમ આપ્યો છે એટલે આ બધા ગ્રંથોની અંદર ભગવાનને ભગવાનના ભક્તોના ચરિત્રો એની અંદર લખ્યા છે ભાગવતમાં કે રામાયણમાં કે બીજામાં આપણે પણ મહારાજના ચરિત્રો સત્સંગી જીવનમાં કર્યા છે સત્સંગી જીવન ગ્રંથ એ પણ સંસ્કૃતમાં સતાન મુનિએ કરેલો જેવો ભાગવતનો ગ્રંથ છે એ ભાગવતમાં ભગવાન કૃષ્ણ એમના ભક્તો જે વખતના અવતારો એના ચરિત્રો બધા છે શ્રીજી મહારાજ એમના ભક્તો અને એમના સંતો એમના ચરિત્રો એ સત્સંગ જેનો વધુ આવે છે એમાં પછી મહારાજની બધી લીલા ચરિત્રો પણ આવે વિચરણ જે જે કર્યું હોય જ્યાં જ્ઞાન ઉપદેશ કર્યો હોય જે ગામમાં ગયા હોય જે જે લીલાઓ કરી હોય એ પ્રમાણે બધું એમાં આવે કૃષ્ણ પરમાત્મા જેમ ગોકુળમાં મથુરામાં ગોપીઓની સાથે બધો એ જાતનો લીલાઓ ચરિત્ર બધું કર્યું હોય એવું વર્ણન એની અંદર છે એમ રામાયણમાં રામ ભગવાનનું બધું ચરિત્ર એના ભક્તોના ચરિત્રો એની લીલાઓ એમના બધા ઉપદેશો એમનું કંઈ પણ જે હોય એ આવી જાય કારણ કે ભગવાન છે એમના લીલા ચરિત્ર ગ્રંથોની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ બધી વસ્તુ આવી જાય એમાં ધર્મની વાત પણ આવી જાય લીલા ચરિત્રો હોય એમાં ધર્મની વાત પણ આવી જાય જ્ઞાનની વાત આવે વૈરાગની વાત આવે અને ભક્તિની વાત આવે એટલે એની અંદરથી બધી વસ્તુ પ્રાપ્ત થાય એટલે એવી રીતના બધા ગ્રંથો છે એમાં એ ગ્રંથોનું શ્રવણ કરવા થકી આપણને શાંતિ પણ થાય કારણ કે ભગવાનના ચરિત્રો છે ભગવાનની લીલા છે ભગવાનના ભક્તોના ચરિત્ર છે એને સાંભળવાથી જીવને શાંતિ થાય આ દુનિયાની વાતો સાંભળવાથી કંઈ શાંતિ ના થાય તો ઉકાળો થાય કે ઓલું આનું આમ થયું ત્યારે આપણને દુઃખ થાય પાછું અને કંઈ લીધા દીધા વગરનું સાંભળીને દુઃખ થાય એનું અને આ વાત સાંભળીને આપણે આનંદ થાય કે હો આવા ભગવાનની ભક્તિ કરીને ભગવાનને આવા રાજી કર્યા એવું આપણા મનમાં એક આનંદ થાય ત્યારે શું આ ભગવાનને ભગવાનના ભક્તોના ચરિત્ર કારણ કે જીવન જ એમનું પરોપકારી માટે છે એમનું કોઈ દુનિયાનું
કાર્ય નહોતું, એ કેવળ જીવોનું કલ્યાણનું જ કાર્ય હતું. એટલે એમની દરેક વાત છે, એમના દરેક ચરિત્રો છે, એ આપણે માટે ઉપદેશ છે, આપણે માટે એ સુખકારી બને છે અને આપણને શાંતિ કરે એવી જાતની વાત. જ્યારે દુનિયાની બધી વાતો એવી છે, દુનિયાની વાતોમાં બીજું કંઈ હોય, લીધા દીધા વગરનો આપણને રક્ષોક થાય, કોકને દુઃખ થાય ને કોકને સુખ થાય, પણ એમાં કારણ વગરનું કંઈ એમાં આનંદ નથી, કોઈ નથી. પણ કહેવાનું શું કે વાતો બધી એવી છે, અત્યારે લોકોને છાપામાં આપે, રેડિયામાં આપે, બધી વાતો આપણે ઘણા માણસો કરે છે, પણ એમાંથી ઉલટું અંતરમાં અશાંતિ વધારે થાય, વાત સાંભળીને પણ અશાંતિ થાય. કારણ કે લોકોની કંઈ નિંદાની વાતો હોય, કોઈને કંઈ એવી વાતો હોય, બધી કંઈક મારામારની હોય, કંઈ આગું પાછું થવાની વાત હોય, કંઈ બજારના ભાવ ઊંચા નીચા થવાની વાતો હોય, એટલે એ બધા વિક્ષેપ કરતી વસ્તુઓ છે. જ્યારે આ વાત એવી છે કે એને સાંભળવાથી શાંતિ થઈ જાય, એટલે મહારાજ કહે ગ્રામ વાર્તા ન સાંભળે, કે જેમાં ભગવાન કે ભગવાનના ભક્તોનો કોઈ સંબંધ કે ચરિત્રો કે લીલા ન હોય, એ બધી ગ્રામ વાર્તા છે. પછી ભલે દુનિયાને સમાજની બધી વાતો હોય, રાજકારણની વાતો હોય, પણ એ ગ્રામ વાર્તાથી કોઈ દાડો શાંતિ ન થાય. એટલે મારે કહ્યું ગ્રામ વાર્તા કરવી નહીં, પણ આ ભગવાનની જે વાર્તા છે, ભગવદ્ વાર્તા, એને કરવી. અને એ વાર્તા કરવાથી આપણા જીવનની અંદર સર્વ પ્રકારે સુખ ને શાંતિ પ્રાપ્ત થાય છે. બીજી વાતો સાંભળવાથી કંઈ થાય નહીં, એમાં તો આપણને શાંતિ છે. એટલા માટે કહ્યું કે ગ્રામ કથા ન કરવી. આ પ્રમાણે મહારાજ બધાને કહેતા કે આપણે ભગવાન વાર્તા, જોગી બાપા પણ કહેતા, ભજન કરવું, કથા વાર્તા કરવી, કારણ કે એનાથી આપણને શાંતિ મળી જાય અને એ લાભ થઈ જાય. અરે એવી રીતે મહારાજના વખતમાં પણ બધા કેટલાક આવ્યા છે, બધા બધા બૈરાપ તો ગામને બધી વાતો લઈને આવ્યા, તો વાતો કરતા છે. મહારાજ કહ્યું બ્રહ્મચારી કે જાઓ બ્રહ્મચારી, આ બધા ડોશીઓ બધી ગામ કથા કરે છે, અહીં આવીને બેસ્યા બધા ઘરની બધી વાતો કરે છે વહેવાની, માટે ના પાડી આવો, કે ભગવાનની કથા કરો, ગ્રામ કથા, રામ કથા કરે, ગ્રામ કથા ન કરે. બ્રહ્મચારી બહુ ભોળા ભોળા બિચારા કર્યા ને, તે પછી જે મહારાજ પછી કહ્યું એ પ્રમાણે આ બધાને કહે છે કે જો અહીં તમારે રામકથા ના કરવી, કે જાઓ કથા ગ્રામ કથા કરો, એટલે અવર અવર વાત થઈ. પણ કહેવાનું શું છે કે આમ મહારાજની રુચિ શું છે કે આપણે ગ્રામ કથા નહીં પણ રામકથા, એટલે ભગવાનની કથા. અહીંયા આવ્યા છે મંદિરમાં શું કરવા માટે? ભગવાનની કથા સાંભળવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. અને અહીંયા આવીને પાછું આપણે બીજા દર્શન થાય આગું પાછું, અને બીજી રીતે ગામ કથા થાય, તો આપણે શું મળે? પ્રાપ્ત એ તો છે, ગામ કથા બહાર છે, બધું જોવાનું બહાર છે, બધું આ દુનિયામાં ક્યાં ઓછું છે. આવી એ મૂકીને તો આપણે અહીં આવ્યા, એ મૂકીને આપણે અહીંયા કંઈક શાંતિ લેવા માટે આવ્યા છે, કંઈક સુખ લેવા માટે આવ્યા છે, કંઈક દર્શન કરવા ભગવાનના આવ્યા છે. એને બદલે બીજા દર્શન થયા કરે, બીજું આપણે જોયા કરીએ, તેમાંથી શું લાભ થયો? અગર બીજી વાતો જગતની ત્યાં બહાર તો છે, ત્યાં એ બધી જાતની દુનિયાની સમાજની બીજું ત્રીજું અને એક જાતના બધા વાતાવરણ છે, એ વાર્તાઓ તો ચાલે છે, એ વાર્તાઓ અહીં કરવા નથી. અહીં તો આપણે એટલું જ કે ભગવાનની કથા વાર્તા સાંભળીને કરવી, એટલા માટેની વાત છે. ત્યારે ભગવાનની કથા છે, ભગવાનના ચરિત્રો છે, એમાંથી શાંતિ થાય છે. મહારાજે મુક્તાન સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ શાંતિ થાય ઉપાય કહો. શું મહારાજને મુક્તાન સ્વામી પોતે પૂછ્યું કે શાંતિ થાય એ વાત કરો. એટલે મહારાજ પોતે પોતાના જન્મની વાત કરી કે અમે છપૈયામાં જન્મ્યા, ભક્તિ માતા, ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, ત્યાં પછી અમે આવી લીલા ચરિત્ર કર્યા, જેમાં એવી રીતે પોતાનું વર્ણન કરવા લાગ્યા. ત્યાંથી પછી અયોધ્યામાં આવ્યા, અયોધ્યામાં આ પ્રમાણે રામ ઘડીને ત્યાંના આવતા સરજુમાંને સ્નાન કરતા ને બધે દર્શન કરતા ને એ બધી બધી મહારાજે વાત કરી. પછી મુક્તાન સ્વામી જાય ને કહું મહારાજને શાંતિનું પૂછ્યું, મહારાજ પોતાના ચરિત્રની વાત કરે, પોતાનું વર્ણન કરે. ફરી પૂછ્યું, ફરી મહારાજ પાછું ચાલુ કર્યું કે અમે ત્યાંથી પછી ઘરબાર છોડ્યા, માતા પિતા ધામમાં ગયા, વનવાસ ગયા, અને વનમાં વિનવિચરણ બધું કર્યું, ત્યાં બધા મહાત્માઓ મળ્યા, એમને બધી વાતો કરી, આ કર્યું, દર્શન કર્યા, બધા તીર્થોનું વર્ણન કર્યું, આ બધી વાત કરીને ફરતા ફરતા એમ કે આ પ્રમાણે અહીંયા તમને આવીને લોજમાં મળ્યા, આ બધું પોતાની વાત કરી. મુક્તાન સ્વામી પહેલાં મળેલા ને, એટલે મારે મુક્તાન સ્વામી જાણે કે આ મહારાજને વાત પૂછું શાંતિ માટે, મારે તો પોતે આવી બધી વાત કરે, કારણ કે એમને કંઈક જુદી વાત માની હોય, અને મહારાજને એ શાંતિની વાત જ કરવાની હતી, પણ પેલી વાત એમને સમજાઈ નહીં. પછી બે ત્રણ વખત એ પૂછ્યું, એટલે મારે કે આવો જાઓ મુક્તાન સ્વામી ગુજરાતમાં, ત્યાં બધી શાંતિ થશે. એટલે મહારાજની આજ્ઞાથી એટલે એમને તો જવાનું થાય, ઊભા થઈને પછી ચાલવા લાગ્યા સંતો લઈને. પછી નિત્યાન સ્વામી મળ્યા, નિત્યાન સ્વામી કહે છે મુક્તાન સ્વામી કેમ એકાએક ચાલ્યા? તો કે આવી રીતે મહારાજને મેં વાત પૂછી, બે ત્રણ વખત કહ્યું શાંતિની વાત, એમને આ ચરિત્રોની વાત બધી કરવા માંડ્યા. એટલે બે ત્રણ વખત પૂછ્યું, પછી મારે કે હવે શાંતિ જો ખરેખર જોતી હોય તો ગુજરાતમાં જાઓ, ને આ બધું બહુ સારું છે, ભક્તો પ્રેમી છે, બધી બધી સારી બધું છે, એટલે વાંધો નહીં આવે. પછી મુક્તાન નિત્યાન સ્વામી કહ્યું મુક્તાન સ્વામી એમ જ શાંતિ છે.
કે આ ભગવાનના ચરિત્ર છે એ જે વાત કરી છે એમાં શાંતિ છે. કારણ કે ભગવાનને શાંતિ છે ને, ભગવાનની અંદર જ શાંતિ રહે છે, ભગવાનથી જ શાંતિ બધી પ્રવર્તે છે. માટે એમના ચરિત્રો પણ શાંતિવાળા જ છે, એમની વાત છે પણ શાંતિવાળી છે, એમના દર્શન પણ શાંતિવાળા છે. આપણે કહીએ ને ભગવાનનું બધું કાર્ય કેવું મધુરમ, એનું જોવું, ખાવું, પીવું, બોલવું, ઉઠવું, બેસવું, ક્રિયા, દરેક ક્રિયા મધુરમ છે. એમાં આપણને શાંતિ જ કરે, એમના દરેક ક્રિયાઓ છે આપણને શાંતિ જ કરે, કારણ કે એવું જીવન છે. એટલે એમના ચરિત્રોમાં શાંતિ છે. માટે તમે આ વાત સમજો, મુક્તાંશ કે બરાબર છે. પછી પાછા આવ્યા અને મહારાજ બહુ રાજી થયા. ત્યારે કહેવાનું શું છે કે આ શાંતિનો ઉપાય છે, ભગવાનના ચરિત્રોને ગાવા અને સાંભળવા, એમાં સર્વ પ્રકારે શાંતિ છે. પણ આ દુનિયાને કેવું છે કે આ દુનિયાની વાતો મજા આવે, એ સાંભળ્યા જ કરે આખી રાત લો, અને એ કોકને વાતો કર્યા જ કરે, એટલે એમાં મજા આવે લોકોને. ખાલી ઇન્દ્રનો ઢાળ છે, પણ સ્વાઈ કે એમાં તો પછી અંતે પાછું દુઃખનું કારણ થાય છે. એટલે પાછી વૃત્તિ વાળીને અહીંયા આપણે તો એ સાંભળવું, અહીંયા તો ભગવાનની કથા વાર્તા થાય એટલું સુખ લેવું, બસ એમાં આનંદ લઈ લેવો તો થઈ જાય. ત્યારે એવી વાત આ મહારાજ આપણને કે ભાગવત છે એ ગ્રંથ એક બહુ સારો ગ્રંથ છે, અને એમાં ભગવાનના લીલા ચરિત્રો છે, કથાઓ છે. એમાં એકાદશ સ્કંદ છે એટલે 12 સ્કંદ છે, એના દરેકને 12 સ્કંદ છે. કારણ કે આ તો બધું આપણે ક્યાં નવરા છે, કોઈ અત્યારે આ બધા લંડન જેવા શહેરમાં એ ધમધમાટ બધું કરવાનું મૂકીને ક્યાં ભાગવત શું છે ને, એના વળી સ્કંદ શું છે ને, એમાં વળી કેટલા અધ્યાય છે ને, એ બધી ક્યાં માથાકૂટ કરવા આવ્યું એમ. બસ બસ ચિત્તરંજન બધું જાણે એટલે કેમ. હા, એટલે કારણ કે અત્યારે આપણી પ્રવૃત્તિ એવી થઈ ગઈ છે ને કે આ ગ્રંથો સાંભળવા, એને જાણવા, એને માટેનો કોઈ આપણો પ્રયાસ નહીં, આખી દુનિયાના ઠોથમાં ફેરવી નાખે. કેટલાય પુસ્તકો વાંચી નાખે, અમથા નકામ હોય, એની અંદર બધી વાતો આવતી હોય, અને એ બધી એવી નવા કથાઓને આ છોકરાઓને એવું બધું વાંચવાનું બહુ મજા આવે, અને આપણે બધાને પણ એવું જ છે લગભગ. એટલે એ મહારાજ કહે છે આપણે કંઈ વાંચવાની જરૂર નથી, પણ આ ગ્રંથો આપણે શું છે એની અંદરથી આપણે જે મેળવવાનું છે, એ આપણે આપણે ભારતના છીએ અને ભારતની સંસ્કૃતિ છે, ભારતના ધર્મ છે, એના શું શાસ્ત્રો છે, એમાં શું વાત છે, એટલું કંઈક તો આપણે જાણવું જોઈએ ને. બધે ઊંડા ના ઉતરીએ, પણ અમુક રીતે આપણે થોડુંક જાણ્યું હોય તો આપણા જીવનને કંઈક બળ મળે. આ બધી વસ્તુ એવું છે, આપણે શિક્ષાપત્રી છે, એમનો જેમ ગયું ચિત્રન જોઈએ, કહ્યું જેને વાંચીએ છીએ તેને ખ્યાલ છે કે ભાઈ આ બધા સારરૂપ એવી શિક્ષાપત્રી મહારાજે આપી છે, કે એમને એ તો થોડો કંઈ પણ કંઈ ઊંડો થોડો અભ્યાસ કર્યો તો ખ્યાલ આવે. એમ આપણે થોડું થોડું એટલું જાણીએ તો એ બહુ, કે શિક્ષાપત્રી શું છે આપણી. એ શિક્ષાપત્રીને નિરંતર આપણે વાંચવાનું, 212 શ્લોક છે, બહુ કંઈ લાંબા છે નહીં, પણ દરરોજ મહારાજ પાઠ કરો. એટલે બધે 212 વાંચી ના જઈએ, પણ દરરોજ 5-5 શ્લોક વાંચો, અને બધા ગુજરાતીમાં છે ને અંગ્રેજીમાં કેટલી આપણે તૈયાર આવે, તો બધી આપણે બધી કેટલી ભાષામાં શિક્ષાપત્રી આ વખતે દિવસે તાલીમ કરી, અંગ્રેજીમાંય કરી છે, અને બધી 7-8-10 ભાષામાં બધી થઈ ગઈ. એટલે એ હિન્દીમાંય પણ છે, ગુજરાતીમાંય પણ છે, બધીમાં છે. એટલે જેને જે અનુકૂળ આવે એ પોતાને ઘરે રાખવી જોઈએ. ભગવાનનું જે મંદિર છે એમાં દરરોજ એ મૂકી દેવાની, દરરોજ 5-10-15 જે કંઈ મારા અનુકૂળ કરી, અને પછી શિક્ષાપત્રી વાંચવી. વાંચી જવું એટલું નથી, પણ એમાં દરરોજ મહારાજ શું કહેવા માગે છે એનું પણ આપણે જરા બરાબર ખ્યાલ કરો. હવે એટલો સમય જો આપણે કાઢીએ તો ખબર પડે કે આપણને આ શું ગ્રંથ છે, શું શ્રીજી મહારાજ કહેવા માગે છે, એનો પણ આપણને ખ્યાલ આવી જાય. પછી જરા ચિંતનપૂર્વક વાંચન કરવું જોઈએ, પણ વાંચવા પૂરતું વાંચી નાખ્યું જતું રહ્યું એટલે થઈ રહ્યું, શું આવ્યું છે કંઈ ખબર નથી મેં. એટલે એવું છે, જેમ આપણે આમોદના દીનાનાથ ભટ્ટ હતા, હવે દીનાનાથ ભટ્ટની જે આ વાત છે ને એ વાત આપણે આજે આવે છે એમાં. એ દીનાનાથ ભટ્ટ પોતે 18,000 શ્લોક ભાગવતના બધા વાંચી પણ જતા હતા, કથા પણ કરી જતા હતા, લોકોને સમજાવી પણ જતા હતા, બહુ સારી રીતે સમજાવે, કથા કરે એવી રીતે, એટલે દરેકને એવો આનંદ આવે. હવે બધું જ કરી જાય, પણ શ્રીજી મહારાજ પાસે આવે કે ભાઈ દીનાનાથ ભટ્ટ તમે આ ભાગવત આખું કંઠસ્થ છે 18,000 શ્લોકો, પણ તમારા કલ્યાણ માટે કંઈ નક્કી કર્યું છે કે આમાં કયો શ્લોક તમારા કલ્યાણ માટે છે? એ વાત એમને પૂછી. ત્યારે એક મારે એ તો ખબર નથી, હું તો વાંચી જાઉં છું બધી કથા, ખરેખરી કરી જાઉં, અને કથા ખરેખરી કરી જાય, એમાં ના ને બધા રંજન થઈ જાય, એવી રીતે અલંકાર રીતે કે એવી રીતે શબ્દની રીતે વાત કરે કે આપણને બહુ સરસ લાગે, કથા સાંભળવાને આપણને સારું લાગે અને બધું આપણને સરસ થાય. એટલે એવી રીતે બધું કરે ખરા, પણ આની અંદર જે વાત કંઈક આવે છે મોક્ષને માટે, કે આપણો મોક્ષ કેમ થાય, હવે એને માટે તો આપણે કથા કરતા હોય, વાંચતા હોય, કરતા શા માટે, અહીં આવીએ શું કરવા માટે? કંઈક આપણા જીવનું કલ્યાણ પણ જીવ છે, કલ્યાણ કયા શા વતે થાય છે એનો જો ખ્યાલ ના હોય તો પછી અહીંયા આવવાનું શું રહેતો. કે આપણે કલ્યાણની વાત, મોક્ષની વાત બધું નિરંતર કરીએ છીએ, જીવને શાંતિની વાત, પણ એ બધી શાંતિ, એ બધો મોક્ષ કલ્યાણ એ શેનાથી થાય છે એટલું જ આપણે જો ન સમજાવે તો પછી આખો ગ્રંથ ફરી જાય તો શું એનો અર્થ નહીં. એટલે એ ના ખબર પડી. પછી મહારાજ કહ્યું કે ભાગવતના સ્કંદ કેટલા, કે 12 મહારાજ. તો 12 સ્કંદની અંદર જ વાત છે, આમાં કંઈ જુદી વાત નથી, એમની અંદર જ છે. એ ખ્યાલ ના આવ્યો. પછી મહારાજે કહ્યું કે તૃતીય સ્કંદ છે,
એટલે ત્રીજા સ્કંદની વાત છે. ત્રીજાની અંદર આ વાત આવે છે મોક્ષની બાબત. એટલે એ આખો સ્કંદ ત્રીજો અધ્યાય છે ને વાંચી ગયા ત્રીજો. હવે એને બધા ત્રીજાની અંદર પણ બધા ઘણા અધ્યાયો છે ને, એ સ્કંદની અંદર પાછા અધ્યાય બહુ હોય. એટલે એ પણ મહારાજે કહ્યું ભાઈ આ પ્રમાણે કંઈક 20મો અધ્યાય કહ્યું, 25મો છે એ વાત કરી. હવે આખો અધ્યાય વાંચી ગયા, એમાં કેટલા શ્લોક પાછા હોય ને, કેટલાકમાં 5-50 શ્લોકો હોય છે દરેક અધ્યાયની અંદર, એ વાંચી ગયા, એમાંય ખબર ના પડી. પછી મારે કહ્યું કે આ 25મો શ્લોક છે, ત્રીજા સ્કંદમાં આટલો અધ્યાય છે, 20મો એના 25મો શ્લોક. ત્યારે એ વાંચ્યું ત્યારે એમાં આવ્યું આ પ્રસંગ મજરમ પાસ, મહાત્માને કહ્યું હતું જે કપિલ દેવ ભગવાન એમને પોતે આ વાત કરી છે પોતાની માતાને. માતા છે એ કપિલ દેવ ભગવાન, આપણે એનો 24 અવતારનો એક અવતાર થયો. આપણા અવતારો જે 24 આપણે માનીએ છીએ આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર, મોટા 10 અવતારો અને 24 બીજા અવતારો. અવતારો તો ભગવાનના અનંત થાય છે, આપણે એમ નથી જાણતા કે 24 જ અવતાર છે. આપણે તો ઘણા અવતારોને માનીએ છીએ, અને ભગવાને પણ કોઈ દાદા એ ધર્મ છે એટલે જ્યારે જ્યારે એવું હોય ત્યારે ભગવાનના અવતાર થાય છે. પણ આ તો મુખ્ય અવતારો જે છે એનું આ શાસ્ત્રોમાં વર્ણન છે, એટલે 24 અવતારનું વર્ણન આવે છે. એમાં 24માં કપિલદેવ ભગવાનનો પણ એક અવતાર થયો છે કે એમને આવીને આ જગતમાં એક સાંખનું જ્ઞાન સર્વને આપ્યું. સાંખ છે એનું જ્ઞાન એમને આપવા માટે એમનો અવતાર હતો. એ કર્દમ ઋષિ એમના પુત્ર, એમના માતા દેવહૂતિ અને એમના પત્ની દેવહૂતિને એમના થકી આ જન્મ થયો કપિલદેવ ભગવાનનો. અને એ પ્રમાણે એમને કપિલદેવ ભગવાને પોતાની માતાને પણ જ્ઞાન આપ્યું છે. એટલે સાંખનું જ્ઞાન આપવા માટે એમનો અવતાર હતો. એટલે સાંખ બધાને આપવા માટે આખું એક શાસ્ત્ર રાખ્યું, સાંખ દર્શન. જેને 6 દર્શન આપણે કહીએ છીએ, 6 શાસ્ત્રો, એમાં સાંખ દર્શન પણ કહેવાય છે. સાંખનું એક શાસ્ત્ર મોટું છે, એના કરતાં કપિલદેવ ભગવાન પોતે છે. એટલે કપિલદેવ ભગવાને આ જગતની અંદર લોકોને મોહ મમતા છૂટી જાય અને ભગવાનમાં અખંડ પ્રીતિ રહેને માટે સાંખ જ્ઞાન આપ્યું છે. સાંખ એટલે ખોટું, આપણે જેને કહીએ સાંખ એટલે શું, કે આ બધું ખોટું છે, કાંઈ સાચું છે નહીં. એટલે એની બધી રચના બતાવી કે આ બધી 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 રચના છે અને એ અંતે બધું નાશ પામી જાય છે. બધી વસ્તુ બતાવી અને પછી આખો કેવી રીતે એનો નાશ છે એ પણ બધું બતાવે છે. એટલે એ બધું ખોટું છે અને ભગવાન છે એક જ સાચા છે. એના સાંખનો આખો એક રહસ્ય વસ્તુ છે, એ સાંખ નાશનો આખો વિચાર. ગુણાત્યાન સ્વામીએ પણ આપણને કહ્યું છે કે આ આંખે સાંખ, આંખ એટલે શાસ્ત્ર, શું આંખે કરીને જે જોવાય છે બધું ખોટું છે, નાશવંત છે. એટલે એ સાંખ પણ આપણને દરરોજ કરવાનું કહ્યું છે અને ગ્રસ્તને નિરંતર કરવો સાંખનો વિચાર. શું દરરોજ આપણે વિચાર કરો, કારણ કે આપણે તો દરરોજના દરરોજ કેટલા વિક્ષેપ આવતા હોય, ચાલે કે ન ચાલે, કંઈ આવે, સગા ના આવે, સ્નેહી ના આવે, દીકરા ના આવે, વિવાહ ના આવે, વેલા ના આવે, વેપાર ના આવે, ધંધા ના આવે, કંઈક કંઈક આવ્યા જ કરે. તો આ કે જાણું કે એ બધું નાશવંત છે એટલે એને વિચાર પછો મન પડી જાય કે મારે કે કાંકરીએ ગયા નતા ને મેળો ભરાયો નતો. કાંકરીએ મહારાજ જે મોટો ઉત્સવ કર્યો, નરનારાયણ દેવ પધરાયા ત્યારે ઘણા માણસોને ઘણી પ્રવૃત્તિ, મારે કે એમને વિચારનો મંદવાળ થયો, વિચારનો મંદવાળ, હનુમાનભાઈ વિચારનો મંદવાળ થઈ જાય, શરીરમાં બીજો થાય પણ બહુ વિચારો થઈ જાય ને પછી એનો મંદવાળ થઈ જાય, પછી માણસને એવું થઈ જાય. આ તો શ્રીજી મહારાજે કહ્યું કે વિચારનો મંદવાળ અમને થઈ ગયો. પછી ત્યાંથી ચાલ્યાથી ગણેશ ધોળકાજીને ત્યાં એક રાયણોની વચ્ચે રહ્યા અને પછી મહારાજ કે અમે વિચાર કરવા માંડ્યો આત્મા રૂપે થયા કે આપણા દેહ ને ઇન્દ્રિયો બધું આ જોયું, આ પ્રવૃત્તિના બધો માણસો આયા ને ખૂબ ભેગું થયું, આ ધમાલ થઈ માટે આપણે એ વિચાર રાખો કે કશું ભેગું થયું નથી અને કાંઈ હતું જ નહીં, આપણે કાંકરીએ ગયા નતા, મેળો ભરાયો નથી, માટે બધા વિચારો મૂકીને આત્મા સર્વવૃત્તિ રાખીને ભગવાનનું ભજન કરી લેવું. એ મહારાજે ત્યાં વિચાર આપ્યો, ભગવાન હતા એને કંઈ એવો વિચાર આવે નહીં, એ તો લાખોની પ્રવૃત્તિને કરનારાને શાંતિ આપે તો એને પ્રવૃત્તિ ક્યાંય નડે? શ્રીજી મહારાજને કોઈ પ્રવૃત્તિ નડતી નથી, કે ગમે એટલી પ્રવૃત્તિ કરે તો પણ એને કોઈ બાદત પણ નથી, અગર એનો વિચાર પણ આવે નહીં. શાસ્ત્રીજી મહારાજ આટલી બધી પ્રવૃત્તિ મંદિરોની કરતા અને જબરજસ્ત બધા અનેક પ્રશ્નો હોય પણ હોઈ જાય ત્યારે જય સ્વામિનારાયણ ગસગસાટ ચાલે. અને આપણે તો એક જ વાત હોય ને આખી રાત ધમાલ રહે, ઊંઘ જ ના આવે, ચારે બાજુ પાસમાં ફેરવા પડે, વિચાર હોય જયારે અવાર થાય એક જ પ્રશ્નમાં, એને અનંત પ્રશ્ન કહેવાય. એમને વિચાર છે જ નહીં, એવી પ્રવૃત્તિ પણ નથી, પણ આ તો આપણને એક વિચાર આપે છે મહારાજ પણ કે આવા જે આપણને ઘણા વિક્ષેપો આવી જાય પણ એ બધાનો લય કરી નાખો સાહેબ. એટલે શું કે થયું જ નથી, આપણે બન્યું જ નથી. આ બધી વસ્તુઓ છે ને જે થાય એને ભૂલવાની છે ને, આપણે દરેક વસ્તુને ભૂલી જવાની સાહેબ. કલાક પહેલાં થયું એને ભૂલી જવાનું છે કે શું બની ગયું એની કશું જ નહીં, ભગવાનને સંભાળવા બસ. આ બધું ભૂલીએ નહીં તો પાછું જીવમાં પહે, જીવમાં પહે તો વિક્ષેપ કરે, માટે છે જ નહીં. આપણે પછી શું, જેમ આપણે યુગાંડા ગયા જ નતા તો અત્યારે કઈ મજા આવે છે કે નથી આવતી? જો દાળિયા નકર દાળિયાને બહુ વિચાર હતો માસ્તર, કે આપણે હજુ જેટલા મળે એમાંથી અડધા તો દાળિયાને વિચાર છે કે અડધા, એટલે બધા ગયા એમ અડધા આપવા શું વાંધો, પણ તો દાળિયા અડધા પચાસ એટલા બધા આપી દેવાય,
પણ હવે દાળિયાને શાંત થઈ ગયો કે કાંઈ નહીં, હવે જે થયું થયું. પછી એ શાંત થઈ ગયો છે તો અત્યારે શાંતિથી બેઠા કે ના બેઠા, એની હાઈવે કર્યો હતો એટલે એવો શાંખ જ કરવો પડે એમ. આપણા યુગાંડામાં આટલું બધું રહ્યું, નામ રહ્યું, પણ આપણે જાણો કે યુગાંડા આપણે ગયા નહોતા અને કંઈ પ્રાપ્ત કર્યું જ નહોતું, પછી શું વાંધો છે? એમ દરેક વસ્તુ સમજવાની છે. એ દરેક સ્થાનમાં દરેક વસ્તુમાં જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં એ જ વિચાર કરીએ તો સુખ્યા રહેવાય કે નહીં. અહીં પાછું યુગાંડા ઊભું થયું, જ્યાં જઈએ ત્યાં સાંઈ કે આપણે બધું કામ છે એમ. દરેક ઠેકાને જો આ એક સાંખનો વિચાર આપણે રાખ્યો હોય તો આપણને કોઈ વાંધો આવે નહીં. એટલે એ પ્રમાણે એ એમને વાત પોતાની માતાને સમજાવી છે. પોતાની માતા તો પોતે બહુ એ સ્ત્રી હતા એટલે એમને કહ્યું કે હું બહુ ભણેલ નથી અને તમે તો આ બધી બહુ ઊંડી ઊંડી વાત કરો છો કે આ બધા આ રીતની પિંડને બ્રહ્માંડને બધું આ બધી રચનાને આ અંતે બધી વાત એ કંઈ સમજાવી નથી, તો મને થોડાકમાં મારી વાત તમારી વાત સમજાય, કહો મોક્ષ મારો શાથી થાય, બસ મારું કલ્યાણ કઈ રીતે થાય એટલી વાત મને સમજાવો, બાકી આ બહુ લાંબી ચવડી વાતો છે સમજાવી નથી. પછી મારા આ પ્રમાણે કપિલ દેવ ભગવાન કહે છે પ્રસંગ મજરમ પાંચ માત્રનો કહું સૈવ સાધુ સુકૃતો મોક્ષ. મારા જે આ પ્રસંગ તમે કરો, મારા પુરુષ જે એકાંતિક સત્પુરુષ છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને યુક્ત એવા જે સત્પુરુષ, એમાં આત્મબુદ્ધિ કરો, એમાં દ્રઢ પ્રસંગ કરો તો તમારો મોક્ષ સર્વ પ્રકારે થશે, એટલી વાત એમને બતાવી છે એની અંદર. એટલે એ વાત મહારાજે આ દિનાનાથ ભટ્ટને કહ્યું, જો આ વાત છે કે ભગવાનના એવા એકાંતિક સંત છે એમાં કંઈ તમે આત્મબુદ્ધિ કરી છે, એને તમે ઓળખ્યા છે, તો તમારું કલ્યાણ થશે, બાકી આ વાંચી જશો તોય કંઈ કલ્યાણ નહીં થાય. આ બધી વાતો વાંચી જશો, એમને એમ તો ઘણા વાંચનારા છે આપણા ગ્રંથોને વેદોને એના તેના એટલા બધા વાંચી જાય છે અને કરી જાય છે, પણ જ્યાં સુધી આપણને આપણા કલ્યાણ માટે એવા પુરુષ મળે નહીં, એમાં આપણને આત્મબુદ્ધિ થાય નહીં, દૃઢ પ્રસંગ ન થાય ત્યાં સુધી આપણો મોક્ષ નથી થવાનો. એટલે વાંચી જવાનું શું અર્થ? એમ આપણને મહારાજે શિક્ષાપત્રી જેવી પુસ્તક આપ્યું છે એને આપણે નિરંતર વાંચવું અને વિચાર કરવો કે આમાંથી બરાબર રીતે આપણે શું કરવાનું છે, કઈ રીતે આપણે જીવન જીવવાનું છે. એવું જીવન જીવવાની કળા જેને કહેવું ભગવાને આપી છે કે આપણે વ્યવહારમાં સંસારમાં રહીએ, કોઈ ઉપાધિ ના આવે, કોઈ વિક્ષેપ ના આવે, સામાજિક વિક્ષેપ ના આવે, રાજકીય ના આવે, આધ્યાત્મિક રીતે પણ આપણને લાભ થતો રહે, આપણા જીવનને શુદ્ધ પવિત્ર બનાવે, આપણો વ્યવહાર પવિત્ર બનાવે, એવી બધી વસ્તુ મહારાજે 212 કલમ લખી, એમાં બધું આપણું આવી જાય. આપણને એમાંથી બધી રીતે આપણું શરીરને પણ કઈ રીતે સારું રહે એવી પણ મહારાજે આપી, ક્યાં થૂકવું, ક્યાં જાળાણ, ક્યાં પેશાબ કરવાનું, કેવો ખોરાક લેવો, કેવો ના લેવો, આ બધી વાત. પછી આપણે ગમે તે નાખીએ અંદર, ત્યારે આ તો કંઈ ઓછી ગટર જેવું છે, બધો કચરો ત્યાં નાખવા જ માંડો, ત્યારે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જેટલું ખવાય છે એટલો કચરો કહેવાય કે ના કહેવાય? મહારાજે આપણને ખાવા માટે શુદ્ધ ખોરાક આવ્યો છે, એને કહ્યું છે તમે ભૂખ્યા રહો, ઉપવાસ એવું કંઈ કહ્યું? તમને ખોરાક બધો છે, આપણે વેજીટેરિયન રીતે બધો ખોરાક મળે છે, ફૂડ છે, ફળ છે, આ બધો શાકાહારી બધો હોય છે, ખરેખર સરસ છે, અને એ પ્રમાણે આપણે લેવાનું છે, દૂધ છે, ઘી છે, ખોરાક કેટલો સરસ છે, સુંદર. આવે એવું બધું મૂકીને પેલો કચરો ભેગો ખાવો અને બહુ સાર બધું કરવું, ત્યારે બધું પછી નકામું છે કે નહીં? એટલે શરીરને સારું રહેવા માટે આવા શરીરને જે રીતનો આખું એની વસ્તુ હોય એટલી વસ્તુ એમાં નાખો તો એનો સારી રીતે પાચન ક્રિયા થાય અને શરીર સારું રહે. પણ હવે એને એ બીજી રીતે તમે નાખો તો હવે એની અંદરનું એવું તંત્ર તમે હોય ને એટલે પચાવે ને તો વિકાર કરે એટલે શરીરને બગાડ ના બગાડે. એટલે જેને જે રીતનો એને મશીનરી ગોઠવી છે એ પ્રમાણે એનું થાય તો વાંધો ના આવે, પણ એનાથી વિરુદ્ધ થાય એટલે શરીર અંદરથી બગડે. આપણે જે મશીનરો બગાડે છે તો એને જે જાતનું મશીન છે એને એ જાતના એમાંથી બધું કામ થાય, પણ બીજી રીતનું નાખે કંઈ થઈ જાય ના થાય. એટલે દરેક વસ્તુને એ રીતે ઘડતર છે. એમાં મહારાજે ભગવાને પણ આપણા અવયવો બધા શુદ્ધ શાકાહારી બનાવ્યા છે. હવે એમાં પછી આપણે પેલા જેમ ગટરમાં બધો કચરો નાખ ના કરો અને પછી બધું વસ્તુ છે એવું કંઈ આ ગટર જેવી વસ્તુ નથી. આને માટે તો શુદ્ધ સાત્વિક આહાર શાસ્ત્રો કયો છે લેવાનો, આપણને ભગવાને આપ્યો છે બધું મળે છે, નથી મળતું એવું નથી ખાવા આપણે ભૂખે બેસી રહ્યો અને એવું કશું નથી. તમે તપ વ્રત કરીને ભૂખે બેસી રહો, તમે લ્યો આહાર શરીરને જરૂર છે જ, આહાર વગર શરીર રહેવાનું નથી એ શાસ્ત્રકારો મોટા પુરુષોને ભગવાન જાણે છે કે આ શરીર છે એને આહાર જરૂર જોઈશે જ, પણ એને માટે એને વસ્તુ મૂકી કે એવો આહાર પણ બનાવ્યો છે આપણે માટે, જેવો શરીરને જોઈએ છે એવો જ આહાર પણ બનાવ્યો છે. એને માટે આ વસ્તુ છે કે આપણને આ બીજો જ ખોરાક લેવો પડે એવું કશું નથી, અભક્ષ વસ્તુઓ લેવી જ પડે એવું કશું નથી. એને માટે આહાર છે જ નહીં, એનો આહાર આ છે, પશુઓનો છે, સિંહ છે, વાઘ છે, હિંસક પ્રાણીઓ છે, એનો આહાર એ છે. ત્યારે આપણે પશુ છે કંઈ? ભગવાને મનુષ્ય બનાવ્યા છે ને પછી આપણે પશુ થવાનું કારણ શું કે બહુ શું ખોરાક ખાવું? એ સિંહનો ખોરાક છે, એ ખાય સિંહ છે, કોઈ દાડો ખોરાક ખાય આપણો, એને રોટલો રોટલી દાળ ભાત બધું મૂકો તો ખાય ખરો? એટલું તો એ સમજે છે કે ભાઈ આપણો ખોરાક છે એ ના ખવાય, એ બિચારો નથી ખાય, એને એવું બનાવ્યું ભગવાને તો એવો જ ખોરાક ખાય.
આપણે મનુષ્યો જ સમજતા નથી પશુનો ખોરાક આપણે ખાઈએ, એટલે પશુમાંથી પણ આપણે ભેદ, પશુની એટલી તો બુદ્ધિ છે એ વિચાર કરે છે કે મારો ખોરાક નથી તો એ રાત દારભાર રોટલી શાક ખાતો નથી, એને અડતો પણ નથી અને એને જે હાર છે જમે, અને આપણે એવા ઉલટા છે કે આપણે એનોય ખોરાક ખાઈએ. ત્યારે એના કરતાં આપણે ના ગયા, ત્યારે એ જેનો જે ખોરાક છે તે ચાલે છે, આપણે જરૂર નથી. ત્યારે ભગવાને આપણને જેવી સરસ વસ્તુ આપી છે મૂકીને શું વાગ્યો, એટલે ભગવાન શ્રીજી મહારાજે આપણા શરીર કેમ સારું રહે એ પણ બરોબર સમજીને વાત કરી. શું અરવિંદ બરોબર છે ને, બસ એટલે આ તો કેટલાકને પીવાનું બહુ અરે પેલું ચાલે, એટલે એ પાછું દુઃખ છે. ભગવાને મીઠું પાણી પીવાનું આપ્યું છે અને પાછું આવું કડવું પીવાનું રાખે, જરા મધ્યમ એવું થઈ જાય. કેટલાક સિગરેટનું પણ ચાલે છે આપણે, એટલે એ પણ એક દુઃખની વસ્તુ છે કે એની જ્યાં ક્યાંય જરૂર નથી પણ એવી વસ્તુ જાય. લો હવે મહારાજે એ કહ્યું છે કે ભાઈ એ પીવાથી આપણને વ્યસન કરવાથી શરીર કેટલું બગડે, તમાકુ અંદર ધુમાડો જાય, કાં તો ખાવા પીવામાં આપણે તમાકુ ખાય છે ને કેટલાક એ પણ જાય છે, એનાથી શરીર કેટલું બગડે છે. સિગરેટ ઉપર શું લખીને આવે છે, લખીને આવે છે કઈ સિગરેટ ઉપર હે શું? હા ભાઈ એને અરવિંદને બોલવા દો ને, જે બોલ એને તમે વચમાં બોલ બોલ કરો શું કામમાં, જેને જેને અનુભવ હોય બોલે બરો, આપણે અનુભવ નથી આપણે બોલીએ નકામાં કારણ વગરનું, જેને અનુભવ એને બોલવાની વાત. હવે એવું પેલા લખીને મોકલે છે પણ આપણે સામેથી આંધ્રાથી મેં પડીએ એ કેવું કહેવાય, સામેથી લખીને આપે છે બિચારા કે આપણું આ છે. હવે એવું કેન્સરની વાત લખે છે સામેથી આટલો ભય કરીને વાત લખે છે તોય પણ આપણે એને મૂકતા નથી, એ કેવા માણસ આપણે કહેવાય, માટે મૂકી જ દેવાનું, એમાં કાંઈ જરૂર નથી, એમાંથી કોઈ જાતનું શરીરને કોઈ નુકસાન થતું નથી, અગર શરીરને કોઈ તકલીફ પણ નથી. બધા હજારો માણસો નથી પીતા, એનું કામ ચાલે તો આપણું કેમ ના ચાલે, માટે એવી દ્રઢતા રાખવી એમ. આ તો શું મહારાજે આપણને એવા નિયમો આપ્યા છે કે જેનાથી આપણું શરીર કોઈ જાતનું બગડે નહીં અને આર્થિક રીતે આપણે પૈસાનો લાભ થાય, એટલા પૈસા ખોટા જાય એ પૈસા તમે વેપારમાં રોકો, છોકરાઓનું ભણતરમાં આપો, કંઈક તમારા સારા મકાનોની અંદર રોકો, કોઈ જમીન બીજીથી દુકાન આ બધાની અંદર કેટલી સરસ આવો ધર્મનું કામ થાય છે, આ મંદિર થાય છે એની અંદર આપીએ, એટલે એટલા પૈસા એમાં આપીએ તો કેટલો લાભ થાય, આત્માને શાંતિ થાય ને, બોલો ધુમાડોથી નાખી દેવાનું, પાંચ પૈસા અહીં વાપર્યા હોય તો આપણને થાય કે ના ભાઈ આપણે કંઈક સારું કામ કરીશું. ત્યારે ઘણા રસ્તા એના સારા વ્યય કરવાના છે, પણ એનો આપણે દુર્વ્યય કરી નાખો એનો અર્થ જ નથી કોઈ યાદના. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, થોડો વિચાર આપણે ન થતો કે આપણે આ વસ્તુ નથી જ એટલે નહીં, તો એની અંદરથી આપણને કેટલો બધો લાભ પણ કેટલી બધી વસ્તુ થઈ જાય. ત્યારે સામેથી માણસો આવું લખીને આપણને આપે છે કે ભાઈ આ વસ્તુ નથી સારી, તોય પાછા આપણે એ કરીએ છીએ. ત્યારે કહેવાનું શું છે, મહારાજે આપણને શિક્ષાપત્ર એક આપી છે, બહુ સુંદર વસ્તુ છે, એટલે એને વાંચીએ ને એને પછી થોડો વિચાર કરીએ તો પછી આપણી વૃત્તિ પાછી વળે. પણ બધું વાંચી જતા હોય પછી શું ખબર પડે કે આ લખી ગયું છે, આમાં આ બધું ખાવું નહીં પીવું નહીં આ બધું લખ્યું, પણ એને બહુ આમ ઊંડાણપૂર્વક આપણે વાંચીએ નહીં તો એનો આપણને કંઈ ખ્યાલ આવે નહીં. એટલા માટે મારે કે શિક્ષાપત્રી એવો ગ્રંથ છે, એનો પણ નિરંતર વાંચવું. એની અંદર પણ આ બધી વસ્તુ મેં કહ્યું એમ, આપણા શરીરને પણ કઈ રીતે આહાર આપવો, કઈ રીતે કરવું, એને કઈ રીતે નિયમ રાખવો, બધું વસ્તુ એમાં લખી છે. એટલે આ બધી વસ્તુ બધી આપણે આર્થિક રીતે પણ બધી મહારાજે વાત સમજાય કે ખોટા ખર્ચા કરવા નહીં. કાલે મોજશોખમાં ખર્ચા થાય છે ને આપણે, કેટલાક વધારે પડતા મોજશોખમાં છે, આ બધી વસ્તુ આમ જોઈએ તેમ જોઈએ, એટલે એમ કરીને આપણે બધા ખર્ચા વધાર્યા, પછી ખર્ચા ઓછા થાય ને આ નોકરી બંધ થઈ ગઈ ને આ વેપારમાં એ થાય, પછી પેલા ખર્ચા ચાલુ ને જાય. પણ પહેલેથી વિચાર કરી જરૂર છે એટલો જ આપણે રાખીએ, વધારે શું કા, પછી જગડે જ્યારે પૈસાને છનો છને હોય ત્યારે બધા ટીવી ને સેટ ને ફલાવાનું ઢીકનું ને શનગા ને બધું બહુ સજ્જન કરીએ, ઘણી જાતના ખર્ચા વધારી નાખીએ, પછી જ્યારે કાપ મૂકવાના હોય ત્યારે પાછી વૃત્તિ થાય નહીં, પછી પાછી મુશ્કેલી થાય. પણ પહેલેથી જ આપણે મારે કે જરૂર એટલું રાખવું, આવક જેટલો જ આવક કરવી, આવક પ્રમાણે ખર્ચ કરવો, એ પણ મહારાજે લખ્યું છે કે આપણે આવક છે એ પ્રમાણે કરવું, પછી એ ખર્ચો બાધવાર કરી નાખીએ અને આવક પછી હટે તો મુશ્કેલી થાય. એટલે આવા બધા ઘણા આપણા જીવનને માટેના વસ્તુ મહારાજ શિક્ષાપત્રને બતાવી દીધી, એટલે એ પ્રમાણે મહારાજ કે આપણે આર્થિક રીતે પણ નુકસાન, આર્થિક રીતે પણ આપણે મૂંઝવણ ના થાય અને શારીરિક રીતે પણ આપણે મૂંઝવણ ના થાય. કારણ કે શરીરમાં આપણે છે ને ભોગે રોગ એમ કહીએ, ગમે એટલા ભોગ ભોગવવા માંડીએ અને ગમે તેવા આહાર કરવા માંડીએ તો એની અંદર પણ નુકસાન છે. ભોગ ભોગવા પણ મહારાજે કહ્યું છે કે જેટલા આપણે યોગ્ય રીતે નિયમમાં રહીને જ ભોગ ભોગવાના, વિષય ભોગવાના વાત કર્યા છે એ પણ મારે કે શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગવવાના, નિયમ પ્રમાણે એ પણ આપણે હોય તો એમાં ઊંધું ગાલીને આપણે કંઈ વિચાર ના કરીએ તો એથી પણ આપણું શરીરને બગડે છે, શરીરની શક્તિ ઘટે છે, એને પણ શરીરને કેટલું બધું એ થાય. ત્યારે એ બધા નિયમોને જો સમજીને આપણે કરીએ તો શરીર રીતે પણ આપણે મૂંઝવણ ના થાય, પૈસાની દ્રષ્ટિએ પણ આપણા મોં શોખ બીજું સાધન ઓછું કરીએ કે આપણા જાવક બહુ ન કરીએ અને કંઈક થોડુંક પાછી વૃત્તિ વાળીએ કે આનાથી ચાલે તો આની જરૂર શું છે,
આ વસ્તુથી જો આપણે ચાલતી હોય તો પછી મોટી લાંબી વસ્તુ 10 જાતના કપડાં સિવડાવવાની જરૂર શું? 2 કપડાંથી આપણું વર્ષ પૂરું થતું, એટલા જ પહેરવા, એટલા જોડા પહેરવા. પણ દરેક જાતના આટલા બધા, કેટલી જાતના, રાતનો ડ્રેસ જુદો ને હવાનો જુદો ને ઓફિસનો જુદો ને બજારનો જુદો ને બધો જુદો, એટલે બધા ડ્રેસ કેટલા છે આપણે બધા એમ છે કે આમાં જઈએ બધા જાતના જોઈએ. કાંઈ નહીં, કોઈ પૂછતું નથી, આપણે જઈને બેસીએ બધું એનું ચાલે છે. પણ કહેવાનું શું, એટલું આવું એટલે મનમાં એક છે કે આ ભાઈને આટલા બધા છે એટલે આપણે એવી રીતે રાખવું જોઈએ, એવા બધા ડ્રેસ રાખવા જોઈએ. પણ એ તો બધું કામ બધું થવાનું છે, શરીર ઢાંકવું છે, હકીકત વસ્તુ છે. શરીર ઢાંકો એટલે બસ, એમાં કદાચ આપણને બીજું નહીં થાય. આપણે ભગવાન તો જોઈએ છે કે આપણે ભગવાનને સારા લાગે એટલું કરવું, સાથે દુનિયાને સારા લાગવા વિચાર કરીએ કે જો આ બધા મિટિંગમાં જઈશ તો આવું નહીં હોય, બધા સારો મને નહીં કહે છે, ના કહે તો કાંઈ નહીં, આપણે કંઈ પણ લેવા. આપણે ભગવાનને સારા લાગે એટલું કરવું, સાથે દુનિયાને સારા લાગવા વિચાર કરીએ કે જો આ બધા મિટિંગમાં જઈશ તો આવું નહીં હોય, બધા સારો મને નહીં કહે છે, ના કહે તો કાંઈ નહીં, આપણે કંઈ પણ લેવા જઈએ છે. આપણે ભગવાન પાસે લેવું છે, એમની પાસે સારા કેમ દેખાઈએ, એના આપણે આપણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ગુણો કેળવવાના છે, તો આપણે સારા લાગવાના છે. કપડાં સારા પહેરીને જઈએ એટલે કંઈ આપણને કોઈ સારું થતું નથી. પણ એવા ખર્ચા ખોટા કરીને આપણે એવા એક દુનિયાના આને માટે આવા બધું કરી નાખીએ, એટલે મહારાજ કહ્યું છે કે એવું મહોત્સવનું બીજું ત્રીજું કરી ખોઈ તો એ ખર્ચો પણ બચે, એને માટે પણ આપણને આર્થિક રીતે કેટલું સારો લાભ થાય. એટલે આવી બધી વસ્તુનો જો વિચાર કરીને તો આપણને ખ્યાલ આવે. પણ આપણે એનો વિચાર વાંચી જાય પણ કે વાંચે પણ કરે નહીં, વિચાર તે સમજે નહીં સગડો સાર. વાંચીને વિચાર ના કરે સગડો સાર ના સમજી શકે, વાંચી જાય. કેટલાક વાંચો વાંચી જ જાય, લો આ સ્વામી આજ્ઞા કરી છે એટલે વાંચી ગયા, લો એક હવા પહેલેથી ઠેઠ સુધી વાંચી નાખ્યું. પણ એનો વિચાર કરવાનો, વાંચવાનું એકલી આજ્ઞા નથી, વાંચવાનું કહ્યું મહારાજે કે આપણે પાઠ કરવો, વચનાવત વાંચવું, વાતો વાંચવી, શિક્ષાપત્રી વાંચવી, આ બધા ગ્રંથો વાંચવાનું કહ્યું એટલે શું વાંચી જવાનું કહ્યું? પણ એમાં વસ્તુ છે સમજીને એની અંદરનો વસ્તુનો અમલ કરવાની વાત છે. એકલું વાંચવાની નથી વસ્તુ, પણ વાંચીને વિચાર કરીને એનો અમલ કરવાની વસ્તુ છે. તો એનો સમજાય આપણને, કંઈક એનો અર્થ સમજાય, કાં તો એનાથી આપણને લાભ થાય, કંઈ ફાયદો થઈ જાય. એટલે એ વાંચવું, એની અંદર બરોબર એ કરવું. આપણે વેપારની વસ્તુ છે પણ એને વાંચીએ, પણ પછી એની અંદર બધી રીતે વિચાર કરીએને, કેવી રીતે માલ ક્યાંથી મળે, ક્યાં મળે, એનું ઉત્પાદન કેમ થાય, શું થાય, બધી કેટલી વસ્તુનો બહુ વિચારને ખ્યાલ કરીએ છીએ, તો પછી એની અંદરથી આપણને લાભ થાય. પણ એ વાંચી ગયા પછી પછી એનો વિચાર ના હોય કે કેમ શું થયું તો કશું ના થાય. એવી રીતે આપણે શાસ્ત્રો છે એને પણ વાંચવા, વાંચીને બરાબર જીવમાં ઉતારવા છે, અને એનું પ્રમાણે આપણું જીવન જીવવું છે. પાછું એ પ્રમાણે જીવીએ તો પછી આપણને લાભ થાય. એટલે એ બધા પુસ્તકોને પણ આપણે સારી રીતે વાંચવો, જરા ભલે થોડું થોડું થાય એનો કંઈ વાંધો નથી, 2 શ્લોક તો 2ને સારી રીતે વાંચવા, 2 જ્યાં કાલે આવતીકાલે 2 વાંચવા, એમ ધીરે 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 ભલે આપણે 1 શ્લોક કદાચ વંચાય તો 1 શ્લોકનો પણ દરરોજ વિચાર કરો કે મહારાજ શું કહેવા માગે છે અને શું આપણે કરવાનું છે. વચનાવર છે એવું પણ આવો રહસ્યનો વચનાવતો છે મહારાજ, એ સર્વશાસ્ત્રનો સાર કાઢીને આ વચનાવત આપણે, એટલે બીજા ગ્રંથો તમારે વાંચવા જ ના પડે એવું વચનાવત પણ છે કે એની અંદર 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, ભારત બધાનો સાર એમાં આવી જાય. એવો સુંદર ગ્રંથ ગુજરાતીની અંદર આપણને અનુકૂળ સારો આપ્યો, એને પણ આપણે વાંચવા નવરા ના હોય, દુકાનના કામોને બીજા ત્યાં ચાલ્યા કરે, પણ એને થોડો ટાઈમ તો હર હાલ લીધો હોય. એટલે મહારાજ કહે છે બધું આપણે થોડો થોડો અભ્યાસ સારો રાખવો તો આપણને એની અંદરથી શું કહેવા માગે છે એનો આખો ખ્યાલ આવે, એમ કે ખ્યાલ ના આવે. એટલે આ પ્રમાણે અહીંયા આગળ એ મહારાજે આપણને કહ્યું છે કે આ પ્રમાણે એ 11મો સ્કંધ 12મો સ્કંધ જે ભાગવતના છે, એ ભાગવતને 12મા સ્કંધમાં 11મો સ્કંધ એની અંદર ભગવાને કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે કે ઉદ્ધવ પોતાના અનન્ય ભક્ત હતા, ભગવાનને ધામમાં જવું હતું, ત્યાર પછી કહ્યું કે હું એમને એમ ચાલ્યો જઈશ, કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા 125 વર્ષ આ લોકમાં રહ્યા, 125 વર્ષ પોતાનો દેહ રાખ્યો, પણ એ બધા જન્મ્યા ત્યાંથી એમને બધી ધમાલ કરવી પડી, કારણ કે અસુરો બહુ વધી ગયા હતા આ પૃથ્વી ઉપર, અસુરો એટલા બધા હતા, એટલા માટે ભગવાનને અવતાર લેવો લીધો હતો. હવે એ જન્મ્યા ત્યાંથી એમને બધી ઉપાધિ જેવું હતું, કારણ જેલમાં જન્મ્યા. કોણ? ભગવાનનો જન્મ જ જેલમાં થયો. લેવો આપણે કંઈ સુખમાં જન્મ્યા તો ભગવાન જેલમાં જન્મ્યા, હવે એક ભગવાન કહેવાય ને પછી કે જેલમાં કેમ જન્મ્યા? પણ ભગવાનને એ બધું અનેક કાર્ય કરવું છે. હવે એના માતા પિતાને જેલમાં પૂરી ત્યાં કંસે, કંસ એમનો મામો હતો, કંસ રાજા હતો, અને એ પ્રમાણે એમને કહેલું કે 8મો ગર્ભ જે થશે જન્મ બાળકનો એ તારો નાશ કરશે, એને આકાશવાણી થઈ કંસને, એવું આકાશવાણી થઈ કે આ દેવકી તારી બહેન છે અને એના થકી જે કંઈ જન્મ થશે બાળકનો 8મો ગર્ભ એટલે 8મો બાળક એ તારો નાશ કરશે, એવું એને એક આકાશવાણી થઈ. કીડી અમીનને જેમ સ્વપ્ન આવ્યું ને એવું એને થયું કે આ બધા છે તારો નાશ કરશે, કે બધા એને બધાને કાઢ્યા કે જાઓ આ બધા મારો નાશ કરનારા બધા, એનો નાશ એની મેતે થઈ ગયો. આપણો તો આ બેઠા લહેર કરીએ છીએ ને એ ક્યાં ગયા ભાઈ ખબર નથી કે
દાડિયા તમે બેઠા કે ના બેઠા? અને ઈડી એમ ક્યાં અત્યારે બેઠા છે? કઈ શાંતિ છે કોઈ જાત ની? કઈ નઈ, લ્યો અત્યારે એને ચારે બાજુ થી ગભરામણ થઈ જાય. એટલે આ તો બધું એવું છે, એમ કૌંસ ને પણ એવું થઈ ગયું કે આઠમો કરવા દેવકીનો થશે એટલે એને ઉપાધિ થઈ પડી. બિચારો બધા છોકરા મારવા નાખીને, બધા જેટલા જન્મે એને બધાને મારવાના, પણ ભગવાન તો કોઈને હાથમાં આવે એવા નથી આવે. એટલે એટલે દેવકીને બેને જેલમાં પૂર્યા કે એનો જન્મ કોઈક બીજે થઈ જાય એટલે પોતાના અંડરમાં રહે, કોઈ ખબર જ અને ક્યાંય જાય જ નહીં છોકરું જન્મે, અને જન્મે એટલું પાછું લઈને મારી નાખે. પછી ફરી પાછું એને કોઈ કહ્યું ભાઈ આ શું હતું મારે? પેલા દેવકીને બધાને ઘણું કહ્યું કે અમે તને આપી દઈશું, પણ તો એ તો કે ના. એટલે પહેલું પેલા વળી પાછું સમજાયું કોઈ કે આઠમો ગર્ભ એટલે તું છેલ્લો ના સમજ, કે તો આઠમો આમથી ગણાય. આ તો બધું એવું છે, કારણ કે આમથી છેલ્લેથી આમ ગણો તો આઠમો ગણાય, આમથી આઠમો ગણાય. કારણ કે માણસ છે ને એને આમ જ્યારે મોહ આપે ત્યારે ખબર ન પડે કોઈ પણ જાતની, એટલે એને એને બહુ એનો પાપ ભરાય એટલા માટે પણ પેલા એ વાત કરી નારાજી કે ભાઈ આઠમો ગર્ભ તો આમે ગણાય ને આમે ગણાય. એટલે પછી એને જાણ્યું તો બધું પહેલેથી સાફ કરો, એટલે જન્મે ત્યાંથી પહેલેથી જ એને બધા બે ચાર પાંચ છ બધા નાશ પામી ગયા. પછી છેલ્લો જન્મ ભગવાન કૃષ્ણનો થવાનો હતો, આગલો બળદેવનો હતો, એમના પહેલાં બળદેવ જન્મે સાતમો જન્મ, એ પણ અહીંયાથી એમના ખેંચીને ત્યાંથી પછી ત્યાં મૂક્યા આવે છે ને એ બધું આખો કથાનો પ્રસંગ છે. શંકરસન એટલે ખેંચ્યા અને એમને ભગવાનને ત્યાં અરે ત્યાં મૂક્યા આવે છે. એ બળદેવજી મોટા ભાઈ થયા અને છેલ્લા ભગવાનનો છે એટલે બાર જન્મ્યા, એટલે તો પછી ભગવાન જન્મ્યા એટલે આખા ત્યાં આગળ જે કેદખાના હતા ને બધા લોકો દરવા હોઈ ગયા અને ખાઈ ગયા, એમને કંઈ ખબર પડી નહીં. અને વાસુદેવ ટોપલામ લઈને ત્યાં કુકુડમાં જઈને મૂક્યા નંદ બાબાને ત્યાં, અને નદીમાં પણ જગ્યા થઈ ગયા. આખો કથાનો પ્રસંગ ભાગવતનો આપણે સાંભળ્યો છે ને વળી હવે થવાનું છે, આપણે શું વિવેક સાગર સ્વામી આવ્યા છે એટલે વળી પાછું ફરી આપણને બધો યાદ એ જાણવાનું મળશે એ ભગવાનના ચરિત્ર. એટલે એની અંદર જનક રાજાની પણ વાત આવશે. જનક રાજા મહાજ્ઞાની થઈ ગયા, જે જનક વિદેહી કહેવાયા, કે રાજમાં વ્યવહારમાં રહેવા છતાં વ્યવહારનું બંધન ન થયું, રાજનું બંધન ન થયું, એવી એમની એક અલૌકિક સ્થિતિ હતી. શાથી હતી? કે અષ્ટાવક્ર ગુરુ મળ્યા હતા એનાથી. અષ્ટાવક્ર ગુરુએ એમને કહ્યું કે ભાઈ આ શાંખ આ જગતની અંદર બધું ખોટું છે અને ભગવાન સાચા છે અને એ ભગવાનમાં પ્રીતિ કરવા જેવા છે, એટલે શાંખને યોગનું એને જ્ઞાન આપ્યું કે આ દેહ તારું સારું છે, પડી જવાનું છે, બધી વસ્તુ નાશ પામી જવાની છે, રાજ પણ ચાલ્યો જવાનું છે, કશું રહેવા નથી, માટે તું એ બધો વિચાર કરીને આ કર, ભગવાનની ભગવાનમાં વૃત્તિ અખંડ રાખ. એવી વાત એમને અષ્ટાવક્ર ઋષિએ સમજાવી, જે આપણને ગુણાતીતાન સ્વામી પોતાની વાતમાં સમજાવ્યું. ઘરમાં રહેવું તે મહેમાની પેટે, બસ પછી કંઈ બંધન થાય ખરું? ઘરમાં જો મહેમાની પેટે રહેતા હોય તો કંઈ બંધન થાય આપણને? મહેમાન જઈએ છીએ ત્યાં આપણને કેવું બધું સગવડ મળે છે કે નહીં મળે? કોઈને ત્યાં મહેમાન ગયા ને આપણે તો આપણને ખવડાવે, જેનો મકાનમાં બહુ સારી રીતે રાખે, જમવાનું બહુ સારી રીતે આપણને આપે, બધી જાતની આપણે મોટરમાં લઈ જાય, ફરાવે, બધું આપણે બધું ઘર બહાર બધું સોંપી દે આપણને કે ભાઈ આ તમારું છે ને તમે બધું રહો ને કરો ને બધી વ્યવસ્થા આપણને આપે છે, પણ એવું થઈ જાય છે કે આ મારું છે એવો વિચાર આવે ખરો આપણને? જરાય નથી આવતો. બધું આપણે ભોગવીએ છીએ, બધું આપણે એને વાપરીએ છીએ, બધું રીતે એને સારી રીતે ઉપયોગ કરીએ છીએ, પણ છતાં એમ નથી થતું કે આ મારું છે. આપણે જાણીએ છીએ કે આ બે ચાર દિવસના મહેમાન પછી પાછું આપણે જવાનું છે, આપણું આ છે જ નહીં. એ બિચારો બધું સોંપી દેતો હોય આપણને એમ નથી થતું કે આ મારું છે, ત્યાંથી આપણે જવાના છે બે પાંચ દિવસ પછી, એમ સમજીને એનો ઉપયોગ કરીએ છીએ. પછી એમાં ગમે તે થાય ને આપણને કંઈ બહુ દુઃખ થાય નહીં, કારણ કે આપણું છે નહીં એટલે એને ભોગવવા કરતા હોય, પણ કંઈ થઈ જાય તો આપણને એમાં દુઃખ ના થાય કે થયું, જરા આપણે જરા શોક કરીએ કે બે શબ્દો કહીએ આશ્વાસના, પણ એમાંથી બીજું ના લાગે. પણ આપણા ઘરનું થયું હોય પોતાનું તો તો બહુ દાસ થાય, બહુ દુઃખ થાય. એટલે એવી રીતે વસ્તુ છે કે મારે કે મહેમાનની પેઠે રહેવા ગુણાધ્યાન સ્વામી આપણને તો વાત સમજ, આ જે આખી જનકને વાત સમજાય છે એવી વાત સ્વામી આપણને સમજાવે છે, ઘરમાં મહેમાનની પેઠે રહેવું. એટલે બે પાંચ દાડા જે મહેમાન છે એમ 50-60-70 વર્ષના મહેમાન બસ, પછી આ બધું મૂકીને જવાનું છે. હકીકત છે ને કે લઈ જવાના છે આપણે? કંઈ કશું નથી લઈ જવાના. તારે એમ જો આપણે સમજણપૂર્વક રહીએ તો પછી આપણને દુઃખ ન થાય એમ. એટલે આ જનકને એવું જ્ઞાન એના અષ્ટાવક્ર ગુરુ થકી મળ્યું હતું કે આ બધું નાશ પામવાનું છે, માટે કાંઈ રહેવાનું કશું છે નહીં, માટે ભગવાન ભજી લેવા એના જેવું નથી. પછી એ રીતે પોતે ભગવાનમાં કથા વાર્તામાં રહેતા હતા, એટલે કહેવાની એવી અલૌકિક સ્થિતિ એને પ્રાપ્ત થઈ હતી, આત્મા પરમાત્માનું જ્ઞાન દ્રઢ કર્યું હતું. એવા જનક રાજા એને નવ યોગેશ્વરો જે આપણે ઋષભદેવ ભગવાન જે 24 અવતારમાં ભગવાનનો અવતાર કહ્યો એના 100 પુત્રો, એમાં 100 પુત્રોમાં મોટા ભરતજી, ભરત રાજા છે, પોતે એના પુત્રોનો ઉપદેશ આપ્યો ને જડભરત અરે બધાને કે આ ભગવાન ભજવાના છે, એટલે બધા જંગલમાં ગયા, એટલે ભરત રાજા પણ પોતે આખું રાજ મૂકીને ભજવા ગયા. એમાંથી આ નવ છે મહાન યોગેશ્વરો થયા.
બહુ જ્ઞાની પુરુષો થયા. 100 છોકરામાં બધાને ઉપદેશ આપ્યો, એકને નહીં બધાને કહી દીધું તમે જાઓ બધું મૂકી દે, કે આ ઘર સંસાર કરશો નહીં, આ રાજપાટ બધું મૂકી દો, એમાં કંઈ તમારો મોક્ષ થવાનો નથી, કલ્યાણ થવાનું નથી, એ બંધન છે બધું. માટે કોઈ એવા સાચા ગુરુને સરને જાઓ કે તમને જે મુક્તિ કરે, તમારા આત્માની મુક્તિ કરે, એને સરને જાઓ કે તમારો મોક્ષ કરે. અને આ તો બધું બંધન થવાનું છે, આ રાજપાટ બીજું ત્રીજું એમાં કંઈ માલ નથી, એવો ઉપદેશ એમને ઋષભદેવ ભગવાને પોતાના 100 પુત્રોને આપ્યા કે તમે જાઓ બધા સાધુ જ થઈ જાઓ, દાળિયા આ તો અશોકને પૈના વાયા ન્યા. એને એમ ના કહ્યું ભાઈ જા તું સાધુ થઈ જા, આ ખરેખરું સુખ છે, ભગવાન ભજવા જેવું છે, આમાં કંઈ માલ નથી. લ્યો માને ને પણ વાત તો કરવી હતી, મારું એમ કહું છે માને ને તો કાંઈ નહીં, પણ આપણે વાત કરવાનું શું વાંધો. આ ઋષભદેવ ભગવાને વાત મૂકી, એમાં બધા નવ યોગેશ્વર થઈ ગયા, પેલા રાજપાટ મૂકી, એમ એ તો થોડાક તો નીકળે કે ના નીકળે, એમ શબ્દો મૂકવા આપણે, પ્રભુદાએ મૂક્યા બે આયા કે ના આયા અમારે, એવી રીતે આમનો જો આ બધા જો આ ચિત્રન જે મૂક્યા કે નહીં શબ્દો, અશોક એમને અશોક ને હા આવી ગયો ને, બે આયા પેલા આપણે નવનીત ભગત ના પાછા ચિત્રનજન નવનીતભાઈ તો કહે જો આ તમારા 200 ખૂટે તમારો નંબર લખી નાખજો, એમ પાછું વાત એટલે આપણું આશ્વાસન તો એટલું મળ્યું હતું, એટલે થયા કંઈ, પણ આ વાત મૂકી તો એટલો બળ રહે ન રહે, પણ કે જો આ તમારા 200 કદાચ ખૂટે તો નવનીતભાઈના ચિત્રંજન બે કહેલો અમારો નંબર લખી નાખજો, જો અમે આવી જઈશું. એટલે કહેવાનું શું એમ, આપણે વાત કરવાનું કંઈ વાંધો નહીં, વાત કરવી જોઈએ, ચાલ આપણે વાત કરીએ, છેલ્લો નંબર આવ્યો છે એક જ બાકી છે, એટલે બાકી તો બધા હવે હટર પટર થઈ ગયું છે. યોગેશને શું થયું કે ના થયું, હજુ બાકી છે, બાકી છે હજુ તો, હજુ એને શબ્દો તો નાખવા, ભલે ને આપણે લાગ્યું તો તી નગર ટપકો તો ખરો, લાગ્યું તો તી નગર ટપકો એમાં કઈ વાંધો નથી, પણ આપણે શબ્દો નાખવા, એના પ્રારંભનો છેદ થશે, પણ ઓલો નાનો તો તૈયાર કે છે, વાત કરે છે થોડી થોડી, હવે નાનો છે ત્યાં લગીને કરે છે, પછી મોટા થયા પછી પાછું ફરી જાય, એટલે પણ આપણે શબ્દો નાખવા મારું એમ કહે, અને બરોબર રીતે એને એના પ્રારંભનો હોય, એને નસીબ હોય, વળી એને ચટકી લાગે, વળી સારી રીતે શબ્દો થાય તો થઈ જાય, ને થાય તો એવા સારા ભક્તો છે ને, જો બધા સંતો થયા છે અત્યારે, બધા જે અહીંયાથી આવ્યા છે લંડનથી, પણ એવા બધા છોકરાઓ છે કે સરસ, જેને આમ જૂના જેમ હોય બધા સંતોને એવું જીવન, એવું બોલવું બધું, બધું ડૉક્ટર સ્વામી પાસે રહ્યા છે, બધા અમદાવાદમાં રાખ્યા છે બધા, એટલે ત્યાં આગળ અંગ્રેજીનું સારું બધું જ્ઞાન વધે, આપણા સંસ્કૃતનું વધે, અને બધું બહુ ટ્રેનિંગ સારી આપે છે, પણ બધા બહુ સારા છે. એમ કહેવાનું શું છે કે એક આવ્યા છે, એવા બધા પોતે કથા વાર્તા ભજન કીર્તન સેવા જે સેવા સોંપો એ કરે, કથા વાર્તામાં પણ એટલો ઈશ્વર બોલવા બહુ સારા છે, એવા બધા છોકરા ઘણા તૈયાર સારા છે. એટલે કહેવાનું શું છે કે જો એ આવી ગયા તો આ કેટલું આપણું નામને ઉજ્જવળ છે, પણ પેલું એમ થાય કે આપણો વંશ જતો રહે છે, એ બહુ વિચાર થાય કે કદાચ આ છોકરા થઈ જાય તો આપણો વંશ શું થશે, એની વાત ચાલે. ત્યારે એવી બધી વસ્તુની અંદર આપણે વિચાર ના કરો, ઋષભદેવ ભગવાને હોય ને વાત કરી કે તમે વધારે જાઓ, લો કંઈ વાંધો નહીં, ત્યારે એમ આપણે સ્વાય કે વાત તો કરવી ઘરમાં, છોકરાના હશે લાગશે ને તો કંઈ વાંધો નથી, ભગવાનના ભક્ત તો સાચા થશે ને, આપણે એ સંસ્કાર પણ આપવા છે ને, કે સત્સંગી તો બનાવવા છે કે નહીં, પણ એટલી વાત તો કરવી ઘરમાં, આપણે પાઠ કરો, પૂજા કરો, દર્શન કરો, આ છે તે છે, શબ્દો નાખ્યા કરવા, એમ કરતાં કરતાં વળી કોઈક દાડા એને શબ્દની ચટકી લાગી પણ જાય, એટલે સત્સંગ તો થાય, સાધુ ન થાય તો આપણે કાંઈ નહીં, પણ સત્સંગ થાય એટલું તો આપણે મનમાં ઈચ્છા રાખીએ, તો અહીં મંદિરમાં આવે જાય બીજું ત્રીજું. મેં આ તો કહે છે કે મંદિરમાં જાય ને સાધુ કરી નાખશે તો ભાઈ એવું કશું નથી, સાધુ કરી નાખવા તો આ તમને ઘણી વાતો કરે કોઈ થઈ જાય, ઘણા કેટલા વખત વાતો કરીએ છીએ, એટલે એવું કંઈ નથી કોઈને આ એમને એમ સાધુ થવાની વસ્તુ છે, પણ એ તો નસીબ પ્રારબ્ધ હોય થાય છે. પણ આપણે તો મહારાજ કહેવાનું શું છે કે આપણે બધા વંશનો વિચાર કરીએ, વ્યવહારનો વિચાર કરીએ, કામ છે લોકોમાં આબરૂનો વિચાર કરીએ, કે આપણે સાધુ કરી નાખીએ તો લોકો આપણને કહે છે કે તમારા છોકરાને ખાવા ના મળ્યું, કામ થયું, એવા બધા વિચારો આવે, પણ એ બધા વિચારો ખોટા વ્યર્થ છે. આપણે તો ભગવાન ભજે એમાં બધું આવી ગયું, દુનિયા બોલ્યાનું જોવા નથી, પણ આપણે ભગવાનને માર્ગે ચાલશે તો આપણું બરોબર બધું કામ છે. માટે એ વસ્તુનો આગ્રહ રાખો, એ ભજન કરે, માળા કરે, ભગવાનના નિયમ પ્રમાણેનું જીવન જીવે, એના લાભની વસ્તુ છે. આપણે ક્યાં છે, પણ એ શબ્દો તો આપણે સ્વયં કે નાખવા, શબ્દો નાખવામાં વાત કસર રાખવી નહીં. ત્યારે આપણે જો કરતાં વાત કરતાં કરતાં કોઈક દાડો વળી શબ્દ લાગે ખરો, એવું નથી કે ના લાગે, એવું પણ બહુ પ્રેમથી એજથી, આપણે એને કંઈ બળજબરીથી કહેવું નથી કે એને કોઈ દબાણ કરીને કહેવું નથી, પણ પ્રેમથી એજથી જો આપણે વાતો કરીએ તો વળી કોઈક દાડો એના શબ્દો જીવમાં ઉતરી પણ જાય, એનું કામ પણ થાય. એટલે સ્વયંને વાત કરી એમાં 9 યોગેશ્વરો થઈ ગયા, બહુ જ જ્ઞાની જબરદસ્ત મહાપંડિત વિદ્વાન જેવા થયા, બ્રહ્મનિષ્ઠ પુરુષો બધા સાચા. એ પછી જનક રાજા અને એના સંવાદ ત્યાં આગળ થાય છે, એકબીજાને પૂછે છે પ્રશ્નો ઉત્તરને બધી વાત છે. એમાં એક પ્રશ્ન આવી ગયો કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય,
અને જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું કેમ થાય એ પ્રશ્ન પૂછ્યો ત્યાં આપણે ભાગવતના એકાદશ સ્કંધની અંદર. એ વાત મહારાજે આ વચનાર્થના પ્રથમના ચોપનમાં વાત મૂકી કે આ ભગવાન પ્રશ્ન આવ્યો ને કે જનક રાજા નવયુગસા કરીને ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું કેમ થાય એ પ્રશ્ન મહારાજ પૂછવામાં આવ્યો. એટલે ભાગવત ધર્મ એટલે શું? ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ જે ભગવાનને આપણે પમાડે એને ભાગવત ધર્મ કહીએ, જેને આપણે બીજી રીતે એકાંતિક ધર્મ કહીએ છીએ. એકાંતિક એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ ચાર જેમાં દ્રઢ થયા એ એકાંતિક. એ રીતે ભાગવત ધર્મ પણ એને આપણે કહીએ છીએ કે એ ભગવાનના સુખને પમાડે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ. એટલે એ ભાગવત ધર્મ એટલે એ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સત્ય દયા અહિંસા બ્રહ્મચર્ય આ બધા ગુણો આપણામાં દ્રઢ કેમ થાય, પોષણ એટલે એને આપણા જીવમાં વૃદ્ધિ કેમ પામે. કોઈ છોડ વાવીએ છીએ ને આપણે, એને આપણે પોષણ આપવું પડે. પોષણ એટલે શું? ખાતર આપવું પડે, પાણી આપવું પડે, સમય સમયનો ખ્યાલ રાખવો પડે, એનું પોષણ થયું. આપણે આ શરીરને પોષણ આપવું પડે છે ને તો શરીર રહે છે ને ટકે છે. બાળકને આપણે પોષણ થોડું થોડું આપીએ નાનોથી પછી મોટો થાય કે નહીં થતો, એને પોષણ શરીરને આપીએ છીએ કે એને ખવડાવીએ ધરા ધરા એને પસતું પસતું ખાય તો એ થાય. તો એમ જેને પોષણ મળે છે તો એ ધીરે ધીરે એ ઝાડ મોટું થાય છે, એમ બાળક પણ મોટું થાય છે, એમ દરેક વસ્તુને પોષણ આપીએ છીએ આપણે. એમ મહારાજ કહે છે આપણા જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ ગુણો વૃદ્ધિ કેમ પામે, એને પોષણ કેમ મળે એનો શું ઉપાય છે, અને મોક્ષ કેમ થાય જીવનો, એ બે વાત પૂછીશ મહારાજ. આ બે વસ્તુ છે કે આપણાની અંદર આ વસ્તુ કરવી છે. એ પ્રશ્ન જયારે થયો ત્યારે મહારાજ પછી એનો ઉત્તર આપે છે. શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહી જે ભગવાનની ભક્તિ, તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. મહારાજ એનો ઉત્તર આપણને બહુ સારી રીતે આપી દીધો કે ભાગવત ધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર, એમાં એક જ વાત બતાવી કે ભગવાનના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત જે ભગવાનના એકાંતિક સંત, એ સંતના પ્રસંગ થકી આપણને આ બધા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આપણા જીવનમાં વૃદ્ધિ પામે છે, અને જીવને મોક્ષનું દ્વાર પણ એના થકી જ થાય છે. આપણે જેને મોક્ષ કહીએ છીએ એ મોક્ષ પણ એ સાધુને વિશે આત્મબુદ્ધિ કરીએ, એ સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ કરીએ, દ્રઢ પ્રસંગ કહ્યું એટલે પ્રસંગ એટલે એને આપણે એને આજ્ઞા પ્રમાણે વર્તવું, એમાં આત્મબુદ્ધિ એત જેમ દેહને દેહના સંબંધીમાં છે એવી રીતે એમાં એત હોય તો આપણું સર્વ પ્રકારે કલ્યાણ થાય. કારણ કે એમનો આપણે જો આત્મબુદ્ધિ કરીએ, આત્મબુદ્ધિ એટલે એત થયું, એત થયું એટલે કે પ્રમાણે થાય ને, એ પ્રમાણે પછી આપણા જીવમાં વૃદ્ધિ પામે. આપણે બધાને અહીંયા જે સત્સંગના નિયમ ધર્મ પ્રમાણે આપણે સત્સંગ રચાથી કે યોગી મહારાજને વિશે આત્મબુદ્ધિ થઈ તો આત્મબુદ્ધિને લઈને આપણને આ રહ્યું ને કે આપણાથી આ ન ખવાય, ન થાય, આ ન વર્તાય, તો આપણામાં છે જે ધર્મ પાવડાની કોઈ મંદિરે આવું આવા શહેરમાં રહેતા હોય ને આની અંદર બધું આ વસ્તુ ક્યાંથી થાય કે આના રાજી કરવા છે મોટા પુરુષને, એમને પ્રસન્ન કરવા છે એટલે એ જ છે. તો એ તે કરીને એમની વાત મળી છે, વાત કરી છે તો પછી આપણા દર્શન સમાગમ કથા વાર્તા થાય. એટલે મારે કે એનો જે દ્રઢ પ્રસંગ કે સત્પુરુષના વિશે દ્રઢ પ્રીતિ એને થવાથી એને આ પ્રમાણે વૃદ્ધિ પામે છે, ભાગવત ધર્મનું પોષણ થાય. કારણ કે આપણી અંદર તો બધા ગુણો છે ને, મારે કહે છે આ બે વસ્તુ પડી છે આપણી અંદર, એક આપણને આ કુસંગે પડ્યો છે અને સત્સંગે પડ્યો છે. એટલે અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સત્ય દયા હિંસા બ્રહ્મચર્ય બધું પડ્યું છે, અને એક બાજુ આપણે આ પ્રમાણે બીજા દૂષણોય મેં બેઠા છે કે એ પણ મેં અંદર કામ ને ક્રોધ ને લોભ ને રસાશ્વાસ ને એને માન ને છળ ને કપટ ને પ્રપંચ ને દગા બધું પડ્યું. બે વસ્તુ છે, બે સેનાઓ છે, આ બેની વચ્ચે આપણે લડવાનું છે. તો એમાં આપણે આ સત્સંગનો જો કરીએ તો આપણને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વૃદ્ધિ પામે, આપણો મોક્ષ થાય. અને જો આપણે આ પ્રમાણે બહારનો કુસંગ કરીએ, બહાર જો માણસો કુસંગી માણસ સાથે બેસીએ તો પછી શું થાય, બહારમાં લઈ જાય કે ના લઈએ, જુગારખાનામાં લઈ જાય કે ના લઈએ, સિનેમામાં લઈ જાય કે ના લઈએ, કારણ કે એ લોકોની એ જ છે. એટલે એ ભગવાનની વાત એની પાસે આવે જ નહીં, ધર્મની વાત આવે જ નહીં કે આપણે આ ધર્મ પાળવો જોઈએ, મનુષ્ય શુદ્ધ થવું જોઈએ, પવિત્ર રહેવું જોઈએ, ભગવાનની ભક્તિ એવી વાત ના આવે એની પાસે. તો આવે એ તો કાંઈ નહીં, કોને આવ્યું છે વિમાનને, કોણ લેવું છે, કોણ ગયું છે, આ તો બધા લોકો ગપ્પા ગપ્પા મૂકે છે, માટે આપણે કરતા એમ કરીએ એમ કરીને આપણે ત્યાં લઈ જાય લો. ત્યારે સ્વામી કહે છે બહાર જો તમે એવું કુસંગનું વાતાવરણ રાખો તો એથી આપણને અંદરનો કુસંગ તૈયાર થાય, કારણ અંદર કુસંગ પડેલો છે ને. મેં કહ્યું કામ ક્રોધ લોભ રસાશ્વાસ ને માન છળકા પડે એવા માણસો મળે તો આપણને એવા જ બનાવી દેલો,
અને એ રીતે એ માર્ગે લઈ જાય આપણને, આપણને એ સૂજે, બીજું કાંઈ સૂજે નહીં. એટલે બહાર જેવો સંઘ એવો રંગ આપણે કહીએ, એટલે બહારનો જો કુસંગ હોય તો આપણે પણ કુસંગ થઈએ, અને બહાર જો આપણને એવા સાચા પુરુષનો સમાગમ હોય તો આપણને ના હોય તો પણ આવી ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ આવે. પ્રથમના 18માં મહારાજે કહ્યું કે સાત માળની હવેલી હોય અને એને બરોબર રીતે કાચના તખ્તાથી જડેલું હોય, સાત માળની હવેલી ફરજ રીતે બનાવેલી હોય, સારામાં સારા ફર્નિચર બધું ગોઠવીને, અને મય અંદર વિષય માણસો બેઠા હોય, વિષયાઓ થઈ થઈ કે નાસતી હોય, અને બધા શીશા પડ્યા હોય, એના અમૃત ના ને દારૂના શીશા પડ્યા, બીજા કાંઈ નહીં, અને એ પાછા વિષય માણસ એકબીજાને પાતા હોય કે નહીં મારા અમને તારામાં આટલો તમારે પીવો છે, પાય છે કે નહીં ભાઈ? આપણે પેલા કસુંબા પાતા ને પટેલમાં તમારે જાનમાં બધા કરતા પરાણ એમ ભાઈ મારા આમ તારામ, આ તો ખરેખર આ તો વેવાઈ કહેવાય ને, તો બરોબર પાવ આમ ઘૂંટીને કહું બહુ ભાઈ, પછી કડવું કસુંબા હતા ને ભાઈ, કસુંબા ચાલતો હવે ઓછું થઈ ગયું ને, કે કસુંબો હાલો હાલો કસુંબા કરવા હાથ પડે જાને આમ બોલાવજે કસુંબા પાવા જવા. હા તારા હજુ ચિત્તરંજને ખબર છે એમાં ના નથી, અને આમાં કેટલાય કસુંબા કર્યા છે એમાં એ ના નથી, આ જૂના છે હા જવાની અંતર તાર બીજા કસુંબા ચાલે, ત્યારે તો સીધે સીધા બાટલો ચડવાનો કસુંબો ક્યાં, એટલે એવું બધું ચાલતું પહેલા. એટલે કહેવાનું શું કે એ બધા પડ્યા હોય હવે ત્યાં વેશ્યાઓ નાસ્તી હોય, એકબીજાના ગળામાં નાખીને બધા તાનમાન કરતા હોય, આપણે ત્યાં જઈને બેસીએ તો હવે એ સ્વામી કે ગમે એવો જ્ઞાની ધ્યાની ભજની બેઠો હોય ને તો એનું મન ફરી જાય કે ચાલો તાર આ એક લહેર લેવા જેવી છે, સુખ સારું છે, બાટલો ચડાવી લે, એ પણ વેશ્યાના ગળામાં હાથ નાખી જ દે, કે ગમે એવો ધીરજવાન તો એની ધીરજ ડગી જાય, એવું આ પ્રસંગ છે. કારણ કે વાતાવરણ એવું છે ને, તમે અહીંયા જઈને બેઠા એટલે તમારા વિચારો પલટાય, એની અસર તમારા ઉપર થયા વગર રહે નહીં. અને મહારાજ કહે છે બીજી વાત સામે બતાવે કે સત્સંગની વાત બતાવે કે ફાટેલ ગોદડીવાળા સંત હોય અને એ પોતે ત્રણની ઝૂંપડીમાં રહેતા હોય અને ભગવદ્ વાર્તા કરતા હોય, ભગવાનની કથા વાર્તા હંમેશ કરતા હોય, એની પાસે ગમે એવો માણસ ખરાબમાં ખરાબ જાય તો પણ એને પણ એની અસર થાય કે ચાલો આપણે ખોટું કરીએ છીએ, આ બધું મૂકવા જેવું છે અને સત્સંગ કરવા જેવો છે, અને એનું પરિવર્તન આખું થઈ જાય. વાલીઓ ભીલ હતો, એને નારાજીનો સમાગમ થયો, લૂંટારો હતો કે નહીં, લોકોને મારતો તો ઊંખોના ખરાબી કરતો, નારાજીને પકડ્યા, પણ નારાજીને વિશે ભગવાનની ભક્તિ હતી, ભગવાનના સંત હતા, તો એના પ્રસંગ થકી એને આખું પલટી ગયું, લો કે મારવાનું ચૂંટ લૂંટવાનું ચોરોને મૂકી દીધું અને સારા ભક્ત બન્યા કે ના બન્યા. શ્રીજી મહારાજ વખતમાં કેવા બધા લૂંટારો હતા, આ કાઠી દરબારો બધા લૂંટ કરનારા જ હતા, ચોરી કરનારા જ હતા, દારૂ પીનારા હતા અને વ્યસનીઓ હતા અને બધા જ હતા, જોબન વર્તાલો બધો એવો હતો, પણ એ ભગવાનના પ્રસંગે કરીને એમના સમાગમથી એ બધાના હૃદય પલટી ગયા, કે અંદરનો સત્સંગ બહાર આવી ગયો, અંદર જે એમને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું પેલું ઉદય થયું, કારણ કે બહારનો પ્રસંગ એમને સારું થયું, એનું પોષણ મળ્યું ને, એમને એ વસ્તુનું પોષણ મળ્યું એટલે અંદરની વસ્તુ પછી જાગૃત થઈ ગઈ અને એનાથી મહાન ભક્તો બની ગયા છે. એટલે મહારાજ કહે છે કે આ રીતે આવા સત્પુરુષ જો મળે તો આપણને આપણાની અંદરના રહેલા સંસ્કારો છે ઉદય થઈ જાય, આપણી અંદર બધા ધર્મ જ્ઞાન વૈરાગ પડેલા છે ઉદય, પણ જો બહાર જો સત્સંગ કરીએ તો, બહાર સત્સંગ ન કરીએ અને ત્યાં જઈને બેસીએ, પછી એ સ્વામી કે મારું મન ઠેકાને ના રહ્યું, પણ ના જ રહે ને ભાઈ, ત્યાં જવાનું ના પાડી છે ને તું ગયો ને ભાઈ ઠેકાણ ક્યાંથી રહે, સ્વામીએ તો ના પાડી છે ત્યાં ના જશો, જોગી બાપાએ કહ્યું છે કે ભાઈ ના જશો, પણ આપણે જઈએ ને પછી સ્વામી મારું મન ઠેકાણ નથી રહેતું, પણ ના રહે તારો સત્સંગ ત્યાં મૂકીને તું ત્યાં શું લાગ્યો, એ તો બધું માથું ફેરવે એવા માણસો જ છે. એટલે એ મહારાજ કહે છે આપણને એવા પુરુષ, એટલા માટે સત્સંગ કાયમ કરવો, મારે કે સત્સંગથી જ આપણને પુષ્ટિ થાય, સત્સંગથી જ આપણને અંદર ધર્મ જ્ઞાન વિરાગ મુક્તિ થાય. એટલે મહારાજે આપણને બતાવ્યું કે એવા પુરુષ છે, એના થકી આપણે ભાગવત ધર્મનું પોષણ થાય, કારણ કે એની અંદર એ વસ્તુ છે ને, એમનામાં એ ધર્મના સંસ્કારો છે, એની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સત્ય દયા અંજામ રચ્યા, આ બધા જે કલ્યાણકારી ભગવાનના ગુણો કયા છે એ બધા એમને દ્રઢ કર્યા છે, એટલે એમના પ્રસંગ થકી આપણાની અંદર પણ ડર થઈ જાય. અને આ બેઠ્યા છે એનું કારણ એટલું છે કે એવા સાચા પુરુષ આપણને મળ્યા, એના પ્રસંગ છે, એને વિશે આપણને રુચિ છે, તો આપણને આ વાત સમજાઈ છે, તો આ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ અને આ થાય છે, અને ધીરે ધીરે આપણે વૃદ્ધિ પામે. એટલે એ માટે કે મહારાજ કે સત્સંગ એવી રીતે કરો, એટલે સત્પુરુષના પ્રસંગ થકી આપણને ભાગવત ધર્મનું પોષણ થાય અને મોક્ષનું દ્વાર પણ ઉગાડું થઈ જાય. આપણે મોક્ષ કરવો છે ને, એટલે મોક્ષ માટે બીજે જાજે ફાંફા મારવાની જરૂર નથી, આપણા પ્રસંગ થકી આપણો મોક્ષ થઈ જાય. કલ્યાણકારી વસ્તુ ભગવાનને સંત છે, કાલે વચનાથ વાંચ્યું એમાં આવ્યું ને, બધા શાસ્ત્રોનો સાર શું છે કે ભગવાનને સંત એ થકી આપણું કલ્યાણ છે. છેલ્લાના સાતમાં પણ મહારાજ સમજાવે છે કે જેને કલ્યાણી છું એને ભગવાન કે સંત એથી કોઈ વસ્તુ સુખદાયક છું, ભગવાનને સંત છે કોઈ વસ્તુ સુખદાયક જ નથી, આ દુનિયામાં સારામાં સારી વસ્તુઓ છે બધી પણ કોઈ સુખદાયક નથી. હિન્દુભાઈ આ મામા આયા કે નથી આયા, જો
તો સારું, ચાલો આપણે વાંધો નહીં. આ કોઈ વસ્તુ સુખદાયક નથી, આ લંડન નથી પણ સુખદાયક, જો મન નથી આ ચોથી જાય પછી આ એવું સારું જોયાનું ઝેર, કે ના જોયું તો વાંધો. પછી તો પાછું આવ્યા કે આ વિચાર થાય કે હા કંઈક છે સારું, મને જોઈ લઉં બધું, આ બધાને પૂછી લઉં, અહીં રહે છે હા બધા 30 લાખ રખડે છે, એટલે આ પાછો વિચાર કરો કે અહીં બધું મજા નથી બહુ. મન થઈ જાય કંઈ ત્રણ જરા લાભ આવ્યા છતાં લેતા જઈએ થોડો, પણ મારે કે આ તો બધું ઝેર છે, પીધું તો થઈ રહ્યું ખલાસ થઈ જવાય. એટલે મહારાજ આપણને કહે છે કે આ પ્રમાણે એની અંદર કંઈ માલ નથી, ત્યારે એ કલ્યાણ માટે ભગવાનને સંત કહે. મારે કહે જેને કલ્યાણ છે ભગવાનને સંત એ સિવાય કોઈ વસ્તુ સુખદાયક નથી, ગમે ત્યારે એ સુખ આપણને આપનાર છે, ભલે આપણને અત્યારે સમજાય ના સમજાય, મનાય ના મનાય, અનુભવ થાય, પણ એ ધીરે ધીરે એનો પ્રસંગ કરતા જશો, એક દાડો એવો આવશે કે એ વસ્તુને આપણને સુખદાયક થશે. જ્યારે આ વસ્તુ ઝેર છે એને તમે જેમ જેમ ઊંડા ઉતરશો એમ તમને ઝેર જ દેખાશે, ત્યારે ઝેરનો એને તમને ખ્યાલ એને દુઃખ જ થવાનું છે એની અંદરથી, કે જેમ જેમ તમે ઊંડા જાઓ એમ ઝેર, અને આ જેમ જેમ તમે ઊંડા જશો એમ એને સુખનો અનુભવ થતો છે. એટલે મારે કે સુખદાયક વસ્તુ ભગવાનને સંત છે, એટલે અહીંયા મારે કહે છે કે એવા સંત થકી આપણું મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે, એટલે સંત થકી થાય, બીજેથી આપણું મોક્ષનું દ્વાર નહીં થાય. આપણો મોક્ષ છે ને મોહ, એટલે આ મોહનો ક્ષય, એનું નામ મોક્ષ. જોગી બાબા કહેતા આ પદાર્થો આપણે મોહ છે, ઘર સારું, બહાર સારું, પદાર્થ સારું, ચિંતા સારું, બધું સારું સારું બન્યું છે એટલે એને મૂકી શકતા નથી, પણ એ સારું નથી એવો મોહ જે આપણે એવો જે આપણે મોહ થયો છે એને સમજાવે પણ સત્પુરુષ, કે એમાંથી આપણને પ્રીતિ તોડાવે. તે કપિલ દેવ ઓફ કરવાનું છે પેલું બધું, અને ભગવાનની લાઈટ બરોબર રાખવી, બાકી પેલી ઓફ કરી દે. પણ આપણી એ જલ્દી છે ને, અને વાત એ જ કરીએ છીએ કે એ જલતી લાઇટ છે ને બંધ કરો જગતની બધી, હા, અને એને ઓફ કરવાની છે બેટરી, હા, એટલે કહું છું ને કે આપણે એમાંથી એ વાત લેવી બરો, નકર આ જગત તો એવું છે ને કે નીકળે એવું નથી, પણ જરા થોડું આમ કરવું તો પડે ને. તે કપિલ દેવ ભગવાને દેવૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગ મજરમ પાશમાત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેઓ એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. મારા જે કપિલદેવ ભગવાન મેં વાત વચમાં તમને કરી દીધી બધી, અને એ વાત થઈ ગઈ કપિલદેવ ભગવાન પોતાની માતાને આ શાંખનું જ્ઞાન આપ્યું અને એમાં આ શ્લોક સમજાયો છે કે આના જે પુરુષોના થકી દ્રઢ પ્રસંગ જો આપણે થાય તો કામ થઈ જાય. દ્રઢ પ્રસંગ એટલે આપણે મન કર્મ વચને ત્રણેય પ્રકારે દ્રઢ પ્રસંગ થવો જોઈએ. દેહથી આપણે કરીએ પણ પાછું મનથી ના હોય તો પણ આપણને એનું સુખ ના આવે. દેહથી સેવા કરીએ કેમ કરીએ આ બધું આપણે કરવાનું છે દ્રઢ પ્રસંગ. દેહથી એટલે એમને જેમ કેમ કરીને બધું કામ કરે, પણ મનમાં પાછો ભાવ એવો ના હોય, મનુષ્ય ભાવ આવતો હોય, મને દોષ દેખાતા હોય પછી કંઈ થાય, એટલે મને કરીને નિર્દોષ સમજવાના. આ સેવા છે એમને પ્રસંગ, કે મને કરીને સર્વ પ્રકારે એને વિશે કોઈ દોષ નથી એવો એક ભાવ રહેવો એ પણ એક મોટી વસ્તુ છે, ત્યારે એ પણ સેવા છે. એટલે દેહે કરીને જે કેમ કરીએ બીજા આટલું કરો, આ સેવા કરી નાખે, સાફ કરી નાખો, ફલાણું કરો, ઢેકનું કરો, દેહે બધું કામ કર્યું, અને વચને કરીને એમના ગુણ ગાવાના. વચન છે એનાથી આપણે શું સેવા થાય કે એમને ગુણ ગાવાની વસ્તુ છે, એટલે એ પ્રમાણે એમનો પ્રસંગ હંમેશા કરવાનો છે કે ભાઈ વચને કરીને એમનો જેટલા મહિમા ગવાય એટલો ગા ગા કરો. દુનિયા માત્રનું ગઈ એમાંથી કરીને પણ એના પ્રસંગ કરીએ એ પ્રસંગ થયો કહેવાય, અને મને કરીને નિર્દોષ સર્વ પ્રકારે થવા. મનમાં આપણને ભાવ થઈ જાય ને કે આમ કેમ થયું, આમ કેમ કર્યું, આમ છે, એટલે કંઈક દોષમય આવી જાય આપણને એમના કાર્યમાં, એમના કોઈ વિચાર એની આપણે એની અંદર આપણને એ બધી વસ્તુનો વય થઈ જાય, એટલે મારે કે એમાં કોઈ દોષ છે નહીં. એ નિર્દોષ ભક્તિ વાત જોગી બાપા કહેતા કે સર્વ પ્રકારે એમાં નિર્દોષ ભક્તિ બુદ્ધિ રાખવી, એટલે નિર્દોષ બુદ્ધિ જો કરીએ તો આપણી ભક્તિ થઈ જાય. એટલે એ પ્રસંગ આ રીતે કે મન કરવા વચને પ્રસંગ, એટલે આ ખેડૂત લોકો સમજે, આપણે તો અહીંયા બધું ખેતી છે ને બળદ જ નથી એટલે પછી ખેતીની વાત ક્યાં રહી, પણ આપણા દેશમાં બળદ લોકો રાખે, ખેડૂત લોકોને ખેતી કરે, અને ખેતીને માટે જે દોયડા જોઈએ એ ગાળાને બાંધવા પણ જોઈએ, પેલા નાળા બાંધવા જોઈએ, જું ધુંહરૂનો ઓટડો હોય ને, વળી બળદને નાથ જોઈએ, અછોડો જોઈએ, રાસ જોઈએ, આ બધી વસ્તુ ખેડૂત લોકોને બધા સમજે, ત્યારે એ બધો દોયડાઓને કરવા માટે પ્રસંગ મૂકે લોકો. એને શું કે પહેલાં બધા પ્રસંગ કરીને ત્રણ દોયડા ભેગા કરે, એક પહેલું વણે દોયડું, એક પેલા ઊંટનું હોય કે પછી કાથીનો બને છે, વળી પેલા એના બને છે, ઉત્તરનો બનાવે છે, બધા દોયડા બનાવે,
એટલે એને એક કઈ પેલા ત્રણ છેડા તૈયાર કરે, ત્રણ વડ કરે, એમાં ત્રણ દોડા કરે, પછી ત્રણને ભેગા પાછા કરે, એને પ્રસંગ કહેવામાં આવે. એટલે એ રીતનું તૈયાર થયું પછી મજબૂત થયું પછી વાંધો ના આવે. એટલે કહે છે કે ભાઈ અમારે આજે પ્રસંગ મૂકવો છે, એટલે બે તૈને એને બોલાવે, કામર કરનારો હોય, બીજો વળી આમનો મૂકતો હોય, ત્રીજો ફેલું મૂકનારો હોય, એવી રીતે એ પ્રસંગ જેને કહેવામાં આવે છે. એટલે એ રીતનો આ મહારાજે કોઈ પ્રસંગનો અર્થ બતાવે છે કે મન કરો વચને આપણે પણ પ્રસંગ કરવાનો. જેમ ખેડૂત ત્રણ પેડા ભેગા કરે ને પછી બરોબર મજબૂત થઈ જાય, એટલે દોડું બહુ મજબૂત થાય પછી તૂટે નહીં, એવી રીતે આપણે પણ પ્રસંગ મોટા પુરુષનો કરવાનો કયો. એટલે દેહથી તો કરતા હોય પણ જો મનથી પાછો ના કરતા હોય તો પણ એનો, એટલે મનમાં આપણને મોટા મોટો એક સેવા છે કે નિર્દોષ બુદ્ધિ રાખવાની. જો નિર્દોષ બુદ્ધિ ના થાય તો પછી આપણને દેહ કરેલું પણ નકામું થાય, અને જે ગુણ ગાતા હોય પછી આવરા ગુણ ગાઈએ, વચને કરીને તો બહુ મહિમા કહેતા હોય, સ્તુતિ કરતો હોય નિંદા કરવા માંડી પડે, ખરેક ના કરે, એના એ સ્તુતિ બહુ મોટા પુરુષ ખરેખરા છે, પણ જવા દેના બધું આવું છે, બધું આવા બધા ભેગા થયા છે, કંઈ ઠેકાના વગરનું છે, એટલે એવું થઈ જાય પાછું. એટલે વચનની અંદર પણ પાછી સ્તુતિ જે કરી છે, જે ગુણગાન ગાયા છે એના બદલે અવગુણ ગાવાના વખત આવે, હજાર ગણા બધું આવેલું, ત્યારે શું એ પ્રમાણે પાછું એમ જ થઈ જાય. અલૈયા ખાચર મહારાજને બે હજાર સત્સંગીઓ મહારાજને અરે પોતે કર્યા, 2000 સત્સંગીઓ, ત્યારે મહારાજનો કેટલો મહિમા ગાયો, કેટલી બધી ડરતા ત્યારે જીવ જોડે, પણ વળી પાછું એમને જરા આગું પહોંચ્યું તો મહારાજના બધાને બોલાયા જવા દો ગઢડા બધું કશું છે, તો એ પ્રમાણે પાછું એમ જ થઈ જાય. અલૈયા ખાચર મહારાજને બે હજાર સત્સંગીઓ મહારાજને અરે પોતે કર્યા, 2000 સત્સંગીઓ, ત્યારે મહારાજનો કેટલો મહિમા ગાયો, કેટલી બધી ડરતા ત્યારે જીવ જોડે, પણ વળી પાછું એમને જરા આગું પહોંચ્યું તો મહારાજના બધાને બોલાયા જવા દો ગઢડા બધું કશું છે નહીં. અને સ્વામિનારાયણ તો પૂર્વ્યા ભગવાન, કંઈ ભગવાન જ નથી, એવી બધી વાતો કરવા લાગેલો. ત્યારે જો સ્તુતિ કરી હતી નહીં, એટલે વચને સેવા કરી હતી પણ એને જો મનેમાં નિર્દોષ બુદ્ધિ નહોતી ભગવાનને વિશેની તો આ ફેરફાર થઈ ગયો. દેહ કરેલું હોય તો પણ પાછું ભૂસી જાય. એટલે યોગી બાબા કહેતા કે આપણે મનમાં નિર્દોષ બુદ્ધિ બરાબર રાખવી તો બધી રીતે આપણને સુખ શાંતિ સર્વ પ્રકાર થાય. એટલા માટે એવો પ્રસંગ જો કરીએ તો મહારાજ કહે છે આપણે મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય. આપણે મોક્ષ થઈ જ જાય, વાર ન લાગે, પણ આવી જરા ગડબડ રહ્યા કરે છે મનની અંદર, એટલે આપણને એ જરા આગું પાછું થાય. પણ એ જો બરાબર ત્રણેય પ્રકારે દ્રઢ થઈ ગયું પછી વાંધો આવે નહીં. તન મનને ધનની સેવા, મન કર્મને વચનની સેવા, આ બધી રીતની બધી સેવાઓ છે. તને પણ આપણે સેવા કરી, ધનથી પણ સેવા કરી, મનથી પણ સેવા થાય, એમ બધી રીતની આપણી સેવા છે, એ સેવા થાય તો કાર્ય સિદ્ધ થઈ જાય. હા એમ કહે છે, શું કહે છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન કરશે તે કઈ લક્ષણે કરીને ઓળખાય. સુખ સ્વામી મહારાજની સાથે રહેતા ને સંત સુખ સ્વામી મહારાજે બહુ વખાણ્યા છે એમને, મહારાજે સુખ સ્વામીને, એ ડભણના હતા, બ્રાહ્મણ હતા, અને પછી મહારાજની પાસે જઈને સંત થયા હતા. ના જ્યારે વચનામત લખ્યા છે એમાં સુખ સ્વામી હતા, સુખ સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાન સ્વામી, આ ચાર સંતોએ સંગ્રહ કરી અને આ પુસ્તક તૈયાર કરેલું મહારાજને આપ્યું. મહારાજે બહુ રાજી થયા, મહારાજ આપ બોલે એ બધું સંગ્રહ કર્યો અને આ ચાર સંતોએ એનું સંશોધન કર્યું અને એ વચના તૈયાર કરીને આ બધાને આપ્યું છે. એટલે સુખ સ્વામી પણ બહુ મોટા સંત, મહારાજની અખંડ સેવામાં જે મૂળજી બ્રહ્મચારી પોતે મહારાજને જમાડવા નવડાવવાની સેવા કરતા, એમાં મહારાજનું બધું જે કંઈ લેખન ક્રિયા હતી કે કોઈ કાગળ લખો હોય, પત્ર લખો હોય, કોઈ વસ્તુ કરવી હોય તો સુખ સ્વામી કરતા. બહુ વિદ્વાન સારા હતા, બ્રાહ્મણ હતા, ડભણ ગામના હતા, અને એ સેવા મહારાજની હંમેશા માટે કરતા. મહારાજના વિશે એમને અખંડ નિર્દોષ ભાવ, શ્રીજી મહારાજના વિશે જેમ મુકુંદ બ્રહ્મચારી એમ મહારાજની ગમે તે ક્રિયા ગમે તે ભેગા રહ્યા હોય તો પછી આગું પાછું થાય કે ના થાય, આમ દૂરથી મહિમા હોય પણ ભેગા થઈએ ત્યારે મહિમા ન રહે. મારે કે ભેગા રહેવું ને મહિમા સમજવું એ પાંચમી ઘાટી લખી નાખીશ ગુણાત્યાન સ્વામી, કે ભેગા રહીએ એટલે બે ભાઈઓ બે દૂર રહેતા હોય તો લંડનને ભારતમાં રહેતા હોય તો બંને પ્રેમ સારો રહે, પણ જ્યારે ભેગા થયા ને મહિનો બે મહિના થાય કે ભાઈ તું તારું બરોબર ચાલ કમાતો થઈ જાય, એમને બેઠો બેઠો નહીં ફાવે, થાય કે ન થાય, અહીંથી હોય તેને પૈસા મોકલીએ, પણ ત્યાં જઈએ ને અહીંથી બધા ત્યાંથી મૂકીને આવ્યા હોય ને અહીંયા એ પેલો જમીન બમીન બધું ખેડતો હોય, પછી અહીંથી ત્યાંથી જાય, પછી પેલા ભાઈનો મહિમા ઉતરી જાય, પેલો ભાઈ જમીનનો ભાગ આપવો પડે ને કે હવે તારી છે ને જમીન છે હું જ ખેડું છું, તે કેટલાકને બિચારાને એવું થઈ જાય, મહિમા આમ છે અહીંથી પૈસા મોકલાય બધું કરે એટલે જમીન જાગે બધું, તે મહિમા કાગળ બધું લખે, પણ જો આઈને હોય રે ભેગો પછી તારું નથી આમાં, તો એનું જમીનને ઘર ને કશું ના આપે બિચારાને, એવી બધી ભાવના હોય. એટલે કે આમ ભેગા રહીને મહિમા ના સમજાય, દૂરથી મહિમા સમજાય. એટલે સ્વામી કહે છે આપણે આ સત્સંગમાં ભેગા રહીએ અને એવો ને એવો મહિમા રહે એ બહુ મોટી વાત છે. એટલે મહિમા રહેતો નથી,
પણ આ સુખ સ્વામીને અખંડ ચડતો ને ચડતો રંગ મહારાજે લગી નાખ્યો કે સુખ સ્વામી જ્યારથી આ સત્સંગમાં આવ્યા છે ત્યારથી ચડતો ને ચડતો રંગ છે. કેવું મોરો પડતો નથી, આપણે મોરા પડી જાય લ્યો કેટલાક. આ બધું પહેલાં સત્સંગ વરવર આવતા ને આવે કે આ બહુ દાડા સત્સંગ કરાવો, જરા વેપારનું કરી લઈએ. પણ વેપારનું શું કરવું, ભલા મંદિર થયું આવું મોટું, રવિવારે આવવું જ જોઈએ. ત્યારે સ્વામી કહે તો હુકમ થાય ત્યારે આવીએ, પણ હુકમ શું કરવાનો આમાં. મહારાજ સ્વામી જોગી મારે કહે કે રવિવારની સભામાં જવું, સત્સંગ કરવો, ભગવાન ભજવા, આવી આપણે કંઈ કહેવાનું હોય? એટલે આપણે તો દ્રઢ જ હોય, શું આપણે કહેવાનું કોઈને હોય નહીં. આપણે તો જીવમાંથી વસ્તુ છે, આપણું પોતાનું છે અને જવાનું છે. કોને માટે જવાનું છે? આપણે દુકાને જવાનું કોને માટે જવાનું છે? આપણે માટે જઈએ છીએ, કોકને માટે જઈએ છે? ઘરમાં સેવા કરીએ છીએ, કોકને માટે કરીએ છીએ? આપણે માટે કરીએ. આપણા બૈરા છોકરા છે, આપણું કુટુંબ છે, આપણી દુકાન છે, માન્યું છે તો આપણે જઈએ છીએ. એમાં કંઈ કહે છે કોક? અને ઘરમાં પછી હગાવાલા બૈરા છોકરા કહે છે કે હો બહુ પધારો પધારો લ્યો, ફૂલાર પહેરે, તમે બહુ સારી દુકાનમાં બહુ સારો વેપાર કરીને આવ્યા, એવું કહે છે? અરે ચાનો પાલો મૂકીને પી લઈએ. બૈરા કહે છે આગા પાછળ તો કંઈ નહીં, ભલે કે આપણે હાથે પાણી પી લે. ત્યાં કંઈ સન્માનની ઈચ્છા રાખતા નથી, બહુ કોઈ આવકારની ઈચ્છા રાખતા નથી. અને વહેલા વહેલા પોતાનું માનીને જેમ પહોંચી જ જઈએ છીએ અને ટાઈમે ટાઈમ પહોંચી જઈએ છીએ, એમાં કહેવું નથી પડતું, કંઈ ભગવાનનો હુકમ લેવાય જવું પડતું નથી. ને બૈરા છોકરાને કહેતા નથી તો આપણું માન્યું છે જઈએ છીએ. હવે એમાં અહીંયા પછી આપણે એવી ઈચ્છા રાખીએ કે અમને આવકાર મળે, કંઈ સારું મળે, કંઈ જઈએ તો જઈએ. આપણું પોતાનું જ છે, અમુક કોકને માટે ક્યાં જવું છે? દુકાન આપણી માની છે, બૈરા છોકરા આપણા માને છે, તો ત્યાં તૈયાર થઈને પહોંચી જ જઈએ છીએ. તો આમાં કરવાનું કહેવાનું હોય જ નહીં, આપણું જ છે. ભલે ટાળ તડકો તો એ દુકાને જઈએ કે ના જઈએ, બરફ પડ્યો દુકાનોમાં આ ગયા બધા, અરે બરફ હોય કાઢવા ગયા કે આપણી દુકાન ચાલુ વહેલી થઈ ગયા, કરવા માંડ્યા કે ના પડ્યા, ઠંડીમાં પોતે મંડી પડ્યા. લ્યો તારે એમ પોતાનું માન્યું છે કેમ થયું છે? અહીંયા દુકાનો સાફ કરવા માંડી પડે, બરફથી સાફ કરવા માંડી પડે, અને કંઈ થાય નહીં તો તારે એ પોતાનું માન્યું છે. છોકરોના તો લાય ભાઈ હું કરી જા, પણ તું તારે મેં તો કરે એમ પોતાનું માન્યું છે તોય થાય. હવે એ બધું જેમ થાય છે એમ સ્વાઈ કે આ પણ થાય. પોતાનું જો માન્યું હોય તો આ બધી વસ્તુ થાય. પછી અહીંયા આપણે કોઈ બોલાવે ના બોલાવે, ચલાવે ના ચલાવે, આવકાર ના આવકારની કોઈ વસ્તુ જ નથી રહેતી. ત્યાં ઘરમાં ક્યાં રહે છે? ઘરમાં આપણું માન્યું છે, આપણા માટે જ આપણે કરીએ છીએ, આપણા સુખને માટે કરીએ છીએ, આપણા સંબંધ માટે કરીએ છીએ. એમ આપણા સંબંધને આપણું પોતાના કલ્યાણ માટે છે. આ વસ્તુ આવો બેસવાનું ભજન કરો બધા માટે સ્થાન છે. પછી એમાં આપણે જેમ ઘરમાં બોલવાનું ચાલવાનું થાય છે તો કે આપણે મૂકી દઈએ છીએ. ઘરમાં બૈરા કંઈક બોલી જાય, છોકરા કંઈ બોલી જાય, બીજું કંઈ બોલી જાય, આપણે એક બેન થાય છે તોય કોઈ મનમાંથી ઉદાસ થઈને ચાલો જતા રહીએ છીએ, એમ બધું ચલાવીએ છીએ. એવું આ આપણું સત્સંગ છે, આપણું એક ઘર છે, આપણું એક આ કુટુંબ છે. બસ એટલી જ ભાવના આપણે કરવાની, આ પેલી ભાવના બરાબર છે ને આ છે, એમાં આપણને આગું પાછું થઈ જાય. પણ સ્વાઈ કે એમાં કહેવાનું હોય નહીં કે ભાઈ તમે આવજો. આવજો શું, આ તો આપણે સ્વાઈ કે સાકટમ નોતરું મારે છાપી દીધું, પછી આપણે ક્યાં એમાં પાઘડી બંધની વાત છે? બધાને આવવાનું છે, લ્યો જે નાના મોટા હોય બધા આવજો. સાકટમ નોતરું છે, પછી આપણે બધા જેમ પહોંચી જઈએ. જમવાનું નોતરું, સાકટમ એટલે નોતરું, જમવાનું હોય એમ આપણે નાચ જમતા હોય ત્યારે થાય. એવી રીતે આ મહારાજે કલ્યાણના માર્ગમાં બધાને નોતરું આપ્યું છે કે ભાઈ આવો, બધાએ આવો. આ સ્થાન એટલા માટે જ કર્યું છે, હવું ને ભગવાન ભજવા માટે. પણ આપણા સ્વભાવ મૂકીને ભજશું તો સુખ આવશે, પછી સ્વભાવ હોય તો પછી ગડબડ થયા જ કરે. પણ આપણે પોતાનું માન્યું હોય તો સ્વભાવને વાંધો ના આવે. મારું આ પોતાનું જો માન્યું હોય તો એને કોઈ સ્વભાવનો વાંધો ના, ટાઈમે ટાઈમ પહોંચી જ જાય. દુકાને જેમ ટાઈમે પહોંચી જવાય છે, ઘરનો વ્યવહાર જેમ ટાઈમે ટાઈમ થાય છે, એમ આ ટાઈમે થાય. એ પછી ગમે એવું કામ હોય તો મૂકીને આપણે જવું જ પડે. આપણે થાક્યા પાક્યા હોય તો પણ દુકાને જવું જ પડે, કાજે હું થાકી ગયો છે ને તો એના આપણે જોયા નહીં જતો વેપાર ઓછો થઈ. માથું દુખતું હોય તો પણ જઈએ ત્યાં જઈને, ભલે માથું કદાચ પકડીને બેગીએ પણ જઈએ. હા, એની અંદર આપણને એવું વિચાર જ ના આવે બીજો એમ. સ્વામી કે આ પણ આપણે એક જ એવું માનવાનું છે કે આપણે મારે કે અશક્તિનું વચનાર કહ્યું છે કે ગમે એવો માર્ગે થાકી ગયો હોય તોય પણ જો ભગવાનની વાર્તાને જ્ઞાન થાક્યો નથી, પૈસામાં આપણે આશક્તિ તો મેં કહ્યું બરફ પડ્યો, બીજું પડ્યું હોય, થાકી ગયા, આઘા થયા, તો દુકાને જઈને ઊભા નથી કે આપણે દુકાન ચલાવી છે. એવી આપણને એક આશક્તિ વસ્તુ છે તો એને કરીએ જ છીએ. તો પછી આપણે આની આશક્તિ કેમ ન હોવી જોઈએ કે મારે મંદિર જેવા કે ન જ ચાલે, યોગી મહારાજને રાજી કરવા જ છે, પહોંચી જ જવાનું, એમાં કાંઈ બીજો વાંધો નહીં. કલાક બે કલાક આગા પાછા કરીને પણ આ વસ્તુને પહોંચી જવાની વસ્તુ હોય ત્યારે આપણે જાણે કે આ સત્સંગ આપણે સમજ્યા છે કે સત્સંગને દ્રઢ આપણે કર્યો છે. પછી આપણે શરીરના દુઃખોની વાત કરીએ, મનના દુઃખોની વાતો કરીએ, પછી આપણા બેજાને વ્યવહારની વાતો કરીએ, એ તો છે જ. એમાંથી મૂકીને જ આ વસ્તુ કરો, એ જેમ થાય છે એમાં થાય. આત્મબુદ્ધિની મેં વાત કરીને, જેમ આત્મબુદ્ધિ છે એ આપણા દેહમાં છે, દેહના સંબંધમાં છે, એવી જો આત્મબુદ્ધિ આ હોય તો આપણને એટલું જ થાય, એમાં જરાય ઓછું ના થાય. એના જેવું જ કહ્યું એટલે પછી
એનાથી જરા ઓછું હોય તો જ પછી આ થાય ને કે આપણાથી નહીં જવાય, ના થાય, ફલાણું થાય, ઢીકણું થાય, આગું થાય, પાછું થઈ જાય, એમાં આપણને બીજી વસ્તુ કહેવાની જ ના હોય કે ભાઈ જાઓ તમે આવજો જ, તો વગર આમંત્રણને પહોંચી જ જવાનું હોય, એમાં કંઈ વાંધો નહીં. સિનેમાવાળા કહે છે કે તમે આવજો, અમારી ટિકિટ લેજો એમ કહે છે ખરા, અમારી ટિકિટ લેજો એવું નથી કહેતા, પણ તો આપણે સામેથી જઈએ મારી ટિકિટ લાય, મને ટિકિટ આપ, તું લે 5 ના 10 લે, પણ આપ ટિકિટ, કે આવો છો તો કંઈ મળવાનો નથી. હા ભલે ને પછી ઓલા ક્રિકેટ અમારે આપણે દેશમાં રમે તે ટિકિટના ભાવ ચડી જાય, હો બસ્યા થઈ જાય, તો એ પડા પડી કરે ના મને લાવો મારે જોઈએ. એટલે ભાઈ શું છે એમાં ભાઈ ને એક જોગી વાંક્યા છે, એક છોકરો દોડો નાખે છે ને એક દોડો ફટકારે, બીજું કાંઈ કરતા આપણે ગેડી દડે છોકરા રમતા ને એવું કરે, પણ તો એમાં 200-200 રૂપિયા ખર્ચે. આ તાપમાં પાછું ઊભું રહેવાનું કે ત્યાં છોડ્યો ના હોય ને ત્યાં કોઈ પાછું એમ ના કરે ચાનો પાલો જરા પીતા જાઓ એવું કહે જ ખરા. તોય આપણે જાય છે તો સ્વાઈ કે આ તો આમાં આમંત્રણ હોય, પેલું વગર આમંત્રણને પહોંચે છે તાર ટકામાં, તો ભગવાનની દયા કેવું સરસ હોલ બનાવ્યો છે, સુખ સુખના ઢગલા, કાંઈ કોઈ ઉપાધિ નહીં, વાયરો બહારલો આવે નહીં, વાયરલો અવાજ આવે નહીં, કેટલું બધું શાંતિનું સ્થાન, ભગવાન બેઠા છે સાક્ષાત શ્રીજી મહારાજ, જોગી બાપાએ પ્રતિષ્ઠિત કરેલા મહારાજને સ્વામીને, કેટલી સરસ મૃત્યુ રાધા અને કૃષ્ણ. સર અહીંયા આમંત્રણ શું હોય આપણને, વગર આમંત્રણે ફી તો તમારે આપવી હોય તો આપજો, ના આપો તો એમને પણ દર્શન તો કરી દેજો, હે કંઈ એવું છે કે નહીં. તારે એમ મહિમા આપણે સમજાય તો પછી એમાં કોઈ ઈચ્છા જ ના રહે, ફરી કહેવાનું જ ના હોય, એક ટકોર સ્વાઈ કે દઈ દીધી પછી ફરી વાર કહેવાની ટકોર ના હોય, કારણ આપણા માટે કરવાનું છે. આ કોને માટે કરવું છે એટલો જ વિચાર કરો કે આપણા માટે કરવાનું, પછી મને ફલાણાએ બોલાવ્યો ને ફલાણાએ ના બોલાવ્યો, ઢીકણાએ આમ કહ્યું ઢીકણાએ આમ કહ્યું, ઘરમાં બધા બહેરા છોકરા જેમ તેમ સમાજમાં બોલે છે તો એ કરીએ જ છે, એમાં દુઃખે નથી લાગતું ને કંઈ થતું નથી, ધંધોએ કોઈ મૂકી દેતા નથી ને ઘરબારે કોઈ મૂકી દેતા નથી અને આ બધું ચાલે છે. તો આ એવું જ છે કે આપણું ઘર છે, બહાર છે, સમાજ છે, આપણી નાત કુટુંબ પરિવાર જે કહો બધું આપણું, આ મંદિર આપણું જ છે, આપણું ઘર છે પોતાનું, એટલું જ જો મળી જાય તો કોઈ દાડો વિચાર ના થાય કે આપણે મંદિરમાં નથી જવું, જવું જ, અને આપણું પોતાનું છે એમ સમજીને આપણા રાજી કોને, ભગવાનને સંતને કરવાના છે, આમાં કોઈ બીજાને રાજી કરવાના, ભગવાન સંત સામે જોવાનું છે, એ એની સામે જોઈને આપણે કરવાનું છે કે એ તો આપણને કલ્યાણ માટે વાત છે. ત્યારે શ્રીજી મહારાજ આપણે વાત કરે છે ભાઈ આ વસ્તુ આપણે કરવાની, ત્યારે કહેવાનું છે એમ સુખ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે, એમ આપણો ચડતો ને ચડતો રંગ રહેવો જોઈએ, આપણો સત્સંગ પાણી હોડ ના થવો જોઈએ, હવા હોડ થવો જોઈએ, શું હા પાણી 100 ના થવો જોઈએ પણ 125 થવો જોઈએ, એમ આપણે જેમ વ્યવહારમાં બરોબર વિચાર કરીએ ને કે ભાઈ આ બરોબર હવાયો વેપાર થવો જોઈએ, પણ કેવો દાળિયા કેવો થવો જોઈએ વેપાર, હવાયો થવો જોઈએ, બમણો થવો જોઈએ, અઢયો, આમ બધા વિચારો એટલા બધા કરીએ છીએ કે એમાં મારી વાત ના કરવી જોઈએ કે આપણે બરોબર થવું જોઈએ, ત્યારે એમાં સત્સંગમાં શું કા થવું જોઈએ, એમાંય આપણે હવાયો સત્સંગ થવો જોઈએ, એટલો વિચાર રાખો ને કે આપણે મારી વાત એક દાડો ખામી શા માટે પડવું, એક તો ખાંગો ના પડવો જોઈએ, દર આપણો જે સમય પ્રમાણે આવી જ જવું અને સત્સંગ કરી જ લેવો બસ, અને ભજન કરી જ લેવું, અહીં આવીને મારા સ્વામીની આજ્ઞા તો આપણે પડે છે કે અહીં આવીને તમે દર્શન કર્યા એટલે તમારું પહોંચી ગયું ત્યાં આગળ, પણ સ્વામી કેટલું આપણા જીવમાં દ્રઢતા રાખવી એમ, એટલો આગ્રહ રાખવો, જો આગ્રહ હોય ને તો આ પ્રભુ ભજાય, આગ્રહ ના હોય તો ન થાય, વ્યવહારમાં આપણો આગ્રહ છે તો એ કાર્ય થાય છે, દુકાને જવાનો, વેપાર કરવાનો, ખેતી કરીએ, નોકરી કરીએ, એનો આગ્રહ છે તો થાય છે, બાકી એ પણ નથી થતું તો આ ભગવાન ભજવામાં પણ એટલો જ આપણો આગ્રહ હોવો જોઈએ કે મંદિરે જવાનું એટલે જવું જ, આપણે માળા કરવી એટલે કરવી જ, પૂજા કરવા એટલે કરવાની જ, એવો જ આગ્રહ હોય અને આપણા માટે કરવાનો, કોઈને માટે નથી, જેમ આ વ્યવહારને સંસાર આપણા માટે કરીએ છીએ એવી રીતે આ પણ આપણા માટે જ કરીએ છીએ, એવું જો આપણને સમજાય તો એવું હેત આપણે ભગવાનને સંતમાં કહેવાય, અને એ સંતનો જો એવું હેત છે તો આપણું કલ્યાણ બંધ થાય. એટલે આ સુખ સ્વામી છે એનો કહેવાનું શું, ચડતો ને ચડતો રંગ હતો એમ આપણે કોઈ રંગ ઉતરવા દેવો નહીં, આવો તે રંગ મને યોગીમાનું કીર્તન કહીએ, પછી બીજો ચડતો નથી એક રંગ, એવો રંગ આપણે ચડાવો બીજો રંગ ચડે નહીં. મીરાએ કહ્યું કે એવી ચુંદડી રંગડી દે કે બીજા કોઈનો રંગ ચડે, લાલ પીલો રંગ ચડાવો, ધોળો સફેદ ચડાવો, શ્યામનો રંગ ચડાવો છે, શ્યામ રંગ, શ્યામ એટલે ભગવાન, ભગવાનનો રંગ મીરાએ પણ ગાયું છે કે એવી ચુંદડી મારી રંગી દે કે શ્યામ રંગે રંગાવું છું, બીજો કોઈ રંગ ચડાવવો નથી, આપણે બીજો રંગ ચડવો નથી, યોગીમાનો રંગ ચડાવી દેવો છે, શું બધા દરેકે આપણે છોકરાઓ નાના મોટા બધાને, મોટાને ચડી ગયો છે, નાનાને ચડવાનો છે, પણ બધાને ચડાવવા પછી મોટાને જરા ઉતરી જાય છે, એટલે એ જાણે કે આપણે બહુ રંગ ચડી ગયો, મને થોડો ઉતારીએ પાછો, ઉતારો નથી આપણે ચઢાયેલો જ રાખવો છે એમને, એમ કે આપણે બહુ થઈ ગયો એમ નથી કરવું, પણ એવો ને એવો રંગ સારો સારો રંગ ચડે, યોગી બાપાનો સરસ રીતે આપણો જેવો રંગ ચડ્યો છે બીજાને જ્યારે રંગ ચડશે, પણ આપણો રંગ ઉતરતો હોય કે બીજાને ઉતરી જવાનો, છોકરાને ઉતરે છે, આપણા કુટુંબ ઉતરે છે, બીજા સમાજ બધા, પછી આપણે શું કહી શકીએ,
આપણે છાતી ઠોકીને કહેવાનું છે કે ચાલો મંદિર બહુ સરસ છે, સારું છે, સરસ વસ્તુ છે, આવા જવા ને ત્યાં ગયા હતા પણ બધા ઠેકાણા વગાડવાનો આવા ભેગા એટલે એવું શું બનતા. આપણે ભગવાન બેઠા છે, સાચું બેઠું છે, બીજું શું એને માટે કંઈ જઈએ છે? આ બીજા કશા માટે અહીંયા આવતા નથી, આવવા માટે તો આપણે એટલું દર્શનને સમાગમનું સુખ મળે એટલા માટે એ માટે હવે એવો મહિમા સમજીને અહીંયા આવીને દર્શન કરો એટલે દરેકને સુખ સુખને સુખ જ છે, બીજો કંઈ વાંધો નથી. અરે એમ સ્વામી કે આપણે બરાબર રીતે રંગ એવો ચડાવો કે બીજો રંગ ચડે નહીં, ભગવાનના રંગે રંગાવું છે અને ભગવાન આપણને એ રીતે રંગે કે જેથી કરીને આપણે સુખિયા થઈએ. એટલે સુખ સ્વામી આપણને પૂછે છે કે મહારાજ ગમે એવો આપત્કાર પણ આપણને ધર્મમાંથી પડાય નહીં એનો શું ઉપાય છે? કારણ કે આપણે એ વસ્તુ છે ને પડી જાય છે ને કે આપણને આ ધર્મ નિયમમાંથી પડી જવાય છે, એટલે એનું કારણ શું છે? કારણ કે આ દેશકાળ બીજા ત્રીજા ગમે તે આવે તો પણ આપણને એમાંથી દ્રઢતા રહે એ માટે મારા સ્વામી આપણને પ્રશ્ન પૂછ્યો સુખ સ્વામી. કારણ કે આપણે આ દેશના વાતાવરણમાં એટલે કંઈક ફેરફાર થઈ જાય પણ ન પડાય એને માટે ઉપાય બતાવે છે, શું કહે છે આપો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરમેશ્વરના વચનની ખટક રહે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં, એ પડે નહીં. મારા કહે જેને આવી રીતને ભગવાનનો વચનની ખટક હોય ને, વચનની ખટક, ભગવાનના વચનની ખટક હોય અને નાનું મોટું કોઈ વચન લોપી ન શકે ત્યારે જાણો કે એનો ધર્મ સર્વ પ્રકારે રહે, ગમે એવો દેશકાળ આવે તો પણ એ ભગવાનના વચનની ખટક જોઈએ. કે આ ભગવાનનું વચન છે એ આપણે કલ્યાણ કરવાનો મોક્ષ કરનારી વસ્તુ છે, મહારાજે આપણને જે જે વચન કહ્યા છે, જે જે આજ્ઞા કહી છે એ પ્રમાણે આપણે પાળવું જ જોઈએ અને એ પાળીશું તો આપણને સુખ આવશે એમ, એનો બરાબર આપણને એનો ખટકો રહેવો છે એમ, એની આપણને બરાબર વ્યવસ્થિત રીતે હોય તો કામ આપણું થઈ જાય. આપણા દરેક કાર્યમાં જો આપણે ખટકો છે તો એ કાર્યથી આપણને લાભ થાય છે ને કે નહીં ભાઈ આ વસ્તુ આમ કરશું તો જ આમ થશે ને નહીં થાય, તો વેપારમાં કામમાં કાજમાં પણ આપણે બહુ ખટકો રાખીએ છીએ, બરાબર ધ્યાન રાખીએ છીએ. આપણે માર્ગમાં જતા હોય તો ખટકો રાખીએ છીએ તો આપણું બરાબર કોઈ જાતનો વાંધો ના આવે, એક્સિડન્ટ થઈ જાય ખટકો ના રાખીએ તો કંઈક આડુંરું થઈ જાય, કંઈક ભટકાઈ જાય, કાં બધું એવું થઈ જાય. એટલે આ ભગવાનને ભજીને ભગવાનના જે નિયમો છે એને પણ બરાબર પાળીશું તો એનાથી આપણું કલ્યાણ થશે, એને માટે આપણે ખટકો જોઈએ અને ખટકો બરાબર રીતનો રાખીએ તો પડે ને તો ના પડે એ કાંઈ નહીં, હવે તો કંઈ ચાલે કંઈ વાંધો નહીં, કે ના જઈશું તો એ મંદિરમાં વાંધો નથી ચાલે છે એમાં કંઈ વાંધો નથી, દુનિયાનો ચાલે આપણું ના ચાલે, પણ ના જેમ દુકાને ન જ અરે દુકાને જવું જ જોઈએ એવો ખટકો છે એવો આ એક ખટકો છે. આપણે જગતના બધો વ્યવહાર કરવો જ પડે એ ખટકો છે, છોકરાને પહેણાવી જ દેવો પડે એ ખટકો છે કે નહીં? આપણે ખટકો રાખીએ છીએ પહેણાવાનો, છોકરાને પહેણાવાનો ખટકો રાખીએ કે એને મોડું વહેલું થાય તો પછી પાછી બીજી હારી કન્યા મળી ના મળી, એટલે મને બરાબર વ્યવસ્થિત ખટકો રાખીને બધું વ્યવહાર કરી નાખે. એવી રીતે આ પણ ભગવાનનો આપણે વચનનો ખટકો રહેવો છે કે ભગવાને જે કહ્યું છે બરાબર છે અને એનું પાલન આપણે કરવું જ જોઈએ, પેલું જેમ આપણે કરીએ છીએ એવી રીતે આ પણ આપણે ખટકો રાખવાનો તો આપણું કલ્યાણ થઈ જાય, તો શું કે એનો ધર્મ દ્રઢ રહે કે ગમે એવો પ્રસંગ ગમે તું થાય તો પણ આપણે એની અંદર વસ્તુનો ખટકો રહે છે. એવી રીતે આપણે આ માર્ગ કે છે મોદા થયા, હાજર થયા, ગમે તે થયા પણ આપણે મહારાજના વચનનો ખટકો, કાં તો આપણે આવા દેશકાળમાં આવી ગયા કે કોઈ પ્રસંગ આવા મુશ્કેલી હોય તોય પણ એને જો પેલો ખટકો હોય તો એ માણસનું જીવનમાં રહે, એને ધર્મનો લોપ થાય નહીં. કે નાનું મોટું કોઈ વચન ન લોપી શકે, એટલે આપણે છે ને કે એક નાનું લોપે જે છે તો કંઈ વાંધો નથી, એમાં શું વાંધો કે નાયા વગર તો ચાલે, હવે બહુ ઠંડી છે ના નહીં તો ચાલે, એ નાનું તમે લોપી નાખ્યું એક મોટું લોપવાના છો, પછી બહુ સાર કરવામાં વાંધો નહીં આવે ને, બીજો પાપ કરવામાં નહીં આવે ને, ભ્રષ્ટ થવામાં વાંધો નહીં આવે ને, વ્યભિચાર કરવામાં વાંધો નહીં આવે, એક નાવા જેવી વસ્તુ છે એમાં જો આપણે ઉદાસીનતા લાવી દઈએ તો પછી મોટું વચન લોપાઈ જાય. એટલે મારે કે જેને વચનની ખટક હોય કે ના ના ભગવાનનું વચન છે માટે લોપાય જ નહીં, એવો બહુ જ ખટકો હોય તો એ માણસ બરાબર વર્તી શકે, મોટો નિયમ પણ પાળી શકે, પણ એક નાની વસ્તુ તમે કરી નાખો માખ મારે માણસ મારે અને માખ મારવાનો વિચાર થયો એ માણસને મારતા બહુ વાર નહીં લાગે, નાની વસ્તુ છે પણ એને મોટા જીવને કંઈક ખાસ ક્લાસ કરી નાખશે. એવી રીતે આપણે આ વચનોની અંદર પણ એવું છે કે નાયા વગર ચાલશે એટલો વિચાર આપણને આવ્યો એટલે થઈ રહ્યું પતિ, પછી કાલે સવારે બીજો વિચાર કે હવે મંદિરે ન જઈએ, પાઠ પૂજા ન કરીએ તોય ચાલે, અને પછી દારૂ પી લેવાય તો ચાલે, મોસાર કરીએ તોય ચાલે, બે વિચાર કરીએ તોય ચાલે, એટલે પછી ચાલે ચાલે ને ચાલે થઈ ગયું પતિ. એટલે મારે કહે છે કે પહેલેથી આવું નાવા જેવી વસ્તુ છે એ ભલે સામાન્ય વસ્તુ છે પણ છતાં એક આપણને આજ્ઞા છે
તો એ ગમે તે કરીને બાથરૂમને બરોબર કરીને ગરમ પાણી નહીં જ લેવું, એમાં ક્યાં વાંધો છે? આ બધું ગમે એટલી અમારું ઠંડી તો સંતોને નાહે જ છે, આપણે બધા નાહશું, પણ કહેવાનું શું એમાં કંઈ મુશ્કેલી આવતી જ નથી. પણ પછી આપણે જુમ્મા જો જુમ્મા ને રવિવાર ને રવિવાર એવું નાહવાનું કરીએ એમાં કંઈ મજા નહીં. ખાવાનું આપણે દરરોજ જ ખાઈએ છીએ, એમાં ઠંડી હોય તો કહીએ કે ના આજે નથી ખાવું, એમાં કોઈ વિચાર નથી કરતા કે ના આજે ઠંડી બહુ છે એટલે આજે નથી નાહવું, કે આજે બહુ કામ આવી ગયું મારે નથી નાહવું છે. ખાવાનું તૈયાર તરત ખટકો રાખીને ખાઈ લઈએ છીએ, એને કોઈ વાત મૂકી દેતા નથી કે આજે નથી ખાવું એવો વિચાર નથી થયો, કે આજે બહુ કામ આવી ગયું એટલે નથી ખાવું નહીં, ભલે દુકાનમાં બેહીને પણ ત્યાં બેહીને ખાઈ લઈએ, ત્યાં કંઈ ચા ગાંઠિયા બોલાવીને પેલું ઓફિસમાંથી મંગાવી પણ એ કરી લે છે પૂરું ત્યાં બધે. એનો જ એવો ખટકો છે, એવો આ પણ એક ખટકો છે કે આપણે નાહવું ધોવું પાઠ પૂજા કરવી, એ ખટકો હોય જ તો આપણો ધર્મ રહે કે ના ના સ્વામી અમારે તો બહુ દેશકાળ હતા અને બહુ ઠંડી પડી એટલે પછી બીજું શું થાય થાય એવું નતું. અરે ઠંડીનો બાપ હોય તો શું આપણે વાંધો, બધા હિમાલયના પ્રદેશોમાં પડ્યા રહે છે બિચારા, તો એ ચાલે છે કામ. એટલે એવું કશું નથી કે આપણે એમાંથી મરી જવાય છે કે આપણને એ કંઈ થાય છે, શરીરને આ તો જરાક એ લાગે પણ છતાં એમાંથી કોઈ દેહ પડી જાય એ વસ્તુ થતી નથી. પણ એનો ખટકો જેમ સ્વામી કે આપણે જેમ છે ખાવાનો પીવાનો બીજો ત્રીજો ગમે એવી ઠંડી હોય ગમે એવી મુશ્કેલી હોય ગમે ત્યાં ગયા હોય તો પણ આપણને એનો જેમ ખટકો, એમ આપણા આત્માના કલ્યાણ માટે પણ ભગવાનના વચનનો ખટકો. એટલે નાનું કે મોટું કોઈ પણ વચનમાં આપણને એમ ન થાય કે ચાલો આજે ચાલશે એવું નહીં, મારાનું વચન આપણે પૂજા કર્યા રહેવાય નહીં, દર્શન કર્યા આગળ રહેવાય નહીં, રહેવાની સભામાં જ્યાં આગળ રહેવાય નહીં, આવો ખટકો સંપૂર્ણ હોય તો આપણા ધર્મ બરોબર દ્રઢ રહે. ને કે આપણો ધર્મ રહે જ નહીં, કોઈ હિસાબે ના રહે, જરા તમે એમાં જરા મૂકી છૂટ કે આમાં કાંઈ વાંધો નહીં ચાલશે એટલું જ. જેમ પાણીનો બંધ બાંધ્યો હોય અને મોટા બંધો બાંધે છે આપણે દેશમાં અહીંયા બાંધ્યા છે, અને પછવાડે કેટલું મહિલો સુધી પાણી ભરેલું હોય ડેમમાં, હવે એ ડેમની અંદર સહેજ ટીપું જ પાણી જો નીકળતું હોય અને એવો એન્જિનિયર એનો ઉપેક્ષા રાખે કે ચાલશે વાંધો નહીં, હવે ટીપું પાણી જાય એમાં શું મોટી વાત છે? કારણ કે તેડમાંથી પાણી આવતું હોય સહેજ ટીપું જેવું જેમ સહેજ દેખાતું હોય, પણ જો એ ઉદાસીન રાખે કે એમાં ખટકો ના રાખે તો પછી વાત તેડ થતી 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 મોટી થાય કે ના થાય, સમય આવે એ બધું એટલું બધું તેડ મોટી વધી જાય એ વાત તેડ થતાં થતાં પછી શું થાય એને જેમ જેમ થાય એમ વધતું જાય, એ વર્ષે બે વર્ષે પછી પેલો કોઈના ડેમ જેમ તૂટ્યો ને હજારોનું નુકસાન કરી નાખ્યું, કરે કે ના કરે? એક સહેજ ઉપેક્ષામાં કેટલું બધું નુકસાન થાય, લાખો માણસોને આગળ બીજું નુકસાન થાય, ઘર ને બાર ને દુકાન ને વેપાર ને જમીન બમીન ધોઈ જાય બધે. એટલે એક થોડા ટીપામાં જ્યારે આવતું ત્યાંથી જો એને બરોબર એને પૂરી દીધું હોત ને એને બરોબર વ્યવસ્થિત કરે તો વાંધો નહીં, એટલે કે આપણે ટીપામાં શું વાંધો છે, પણ ટીપામાંથી મોટું નુકસાન થાય છે. એમ આપણે એક નાનું વચન તમે લોપી નાખો કે નાવામાં શું વાંધો છે, મારા નકરે ચાલે વાંધો ના છે, ભલા એ ના જ ચાલે, એને આપણે કરી જ નાખવું જોઈએ. એવો આપણને જો ખટકો હોય તો પછી આપણને કોઈ નુકસાન ના થાય, તો એ ધર્મ આપણો દ્રઢ રહે. આપણે ધર્મ પાળવો છે પણ એને પાળવા માટે જો આટલું જો આપણે ન કરીએ તો પડે એવો છે જ નહીં. આજે લપસતો વાર ન લાગે, તમે બહાર નીકળો બધા વિષયના ઢગલા છે, તમને એનું સન્માન થાય કે ચાલો બારમાં લઈ જાય દુકાન પહેલાં પહેલાં લઈ જાય બધું એવું એવું થયા કરે. પણ તમે જો ખટકો રાખો કે ના જ જવાય એટલે નહીં જ, એ બાજુ પગલું જ ન ભાઈ, તું ભાઈ મારી પાસે આવીશ જ નહીં, એક વખત તમે ચોખ્ખાઈથી કહી દો ફરી વાર તમારે આગ્રહ ન કરે, વાતે ન કરે, કાંઈ ના કરે, પણ લ્યો તાર જરા લ્યો પીતો હતો કાલ લાવો તાર લ્યો તું ચાલ્યું, કે હવે ના કેમ પડાય ભાઈને, બહુ સારા મોટા માણસ છે આપણે એને ના પડે જરા ખોટું લાગશે, અને ના પાડીશું તો કદાચ આપણો વેપાર અને બિઝનેસ વધશે નહીં, આ બિઝનેસ વધારવાની વાત કરી, પણ બિઝનેસ આ ગયો એની વાત કરી કરી કે આ જીવનો બિઝનેસ ચાલ્યો જાય છે એની વાત કરો, આ જીવનો બિઝનેસ છે તો આ બિઝનેસ રહેવાનો, કે આ નહીં હોય તો કયો બિઝનેસ રહેવાનો, કશું નથી રહેવાનું, માટે એને સારો રાખો તો આ બિઝનેસ એની માટે ચાલવાનો છે, કે એ ખાવાને પીવાની જોડે બેસવા હોવાથી ગમે તેમ આપણે થવાથી આપણો બિઝનેસ વધી જવાનો નથી, બિઝનેસ તો ભગવાન ચલાવનારા છે એ આપણે ચલાવ, માટે નિયમ એટલો દઢ ખટકો રાખવો છે કે નહીં એટલે નહીં બસ, પછી આપણે આપણા નિયમો રહીને એની જોડે વાત કરવાની, એની જોડે કામ કરવાનું, કારણ કે પૈસાને એને ધંધો કરવો છે કે નથી કરવો, એ કંઈ મફત માલ આપણને આપી દેવાનો છે, એને પૈસા જોઈએ છે, એને માલ વધારો એને વેપાર વધારો, એટલે એને પણ ગરજ છે, આપણે એમ નથી માનવા કે આપણે એકલાને ગરજ છે, માટે એવી રીતે આપણો ધર્મ મૂકીને બિઝનેસ વધારવાની વાત ન કરવી, આપણા ધર્મમાં રાખીને આપણે બિઝનેસ વધારો એમાં કંઈ વાંધો નહીં આવે, એટલે મારે કંઈ ખટકો રાખવો જોઈએ. હા, એટલે નાનું મોટું વચન લોપી શકે નહીં, એનો ધર્મ દ્રઢ રહે. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે, એનો ધર્મ દ્રઢ રહે, અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે, તેનો સત્સંગ પણ દ્રઢ રહે. આ સત્સંગ પણ એનો જ રહ્યા, જેને આમ મોટા પુરુષને રાજી કરવા એવો ખટકો છે એનો સત્સંગ દ્રઢ રહે, પણ પછી આપણે આ થયું બોલાયા ના બોલાય ને ફલાણું થયું ઢીકનું થયું આ વિચાર, પણ ભગવાનને સંત રાજી કરવા છે ને, એ આપણને બોલાવે છે, એ આપણને જુએ છે, આપણી સેવાને જુએ છે, આપણી ભક્તિને જુએ છે, આપણે એના માટે અહીંયા આવવાનું છે, એના માટે આવવાનું એટલે પછી આપણે બીજો વિચાર જ ક્યાં રહ્યો,
એટલે મારે કહે છે જેને સત્સંગ પણ એનો દ્રઢ રહે કે આવા જેને ભગવાનને સંતના માટે જેને ખટકો છે કે આપણને એમને રાજી કરવા છે, એમને પ્રસન્ન કરવા છે, તો આપણો સત્સંગ પણ સારધાર રહે. સત્સંગમાં કોઈ દિવસ આપણને વાંધો ના આવે અને ધર્મમાં પણ વાંધો ના આવે. ધર્મ પણ આપણો સારી રીતે પડે અને સત્સંગ પણ આપણો સારી રીતે થાય. ઇતિ વચનામૃતમ, ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત. સજાન સ્વયં મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મા. આપણે ચાલશે હજુ તો. શ્રી પુરુષોત્તમ ચ પરમમ ધામાક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજ ભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા. વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુમ મોક્ષાય ભક્ત્યા સદા. સહજાન સ્વામી મહારાજ જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ જય. ભગતજી મહારાજ જય. શાસ્ત્રીજી મહારાજ જય. યોગીજી મહારાજ જય. પ્રમુખ સ્વામી મહારાજ જય. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 55મું ભજન સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજજી ગઢપુર મધ્ય દાદા ખાતરના દરબારમાં પોતાના અવતારાના વિષય ગમણે દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દળાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. કહ્યું કે આપણે ભજન સ્મરણનો એક સરખો દડા નથી હતો. કેટલી વખત આપણે એકદમ એટલા બધા ભજનને કીર્તનને બધું કરવા માંડી પડે અને પછી પાછું મૂકી દઈએ ઠામુકુ જય સ્વામિનારાયણ. મંદિર હામાય દેખાય નહીં અને કોઈ વખત એવો જુસ્સો આવે તો અહીંથી એટલું બધું એ કરી નાખે. માળા પણ એટલી કરે, દૂન એટલી કરે, પ્રાર્થના એટલી કરે, બધું જ કર્યા કરે. સેવા પણ કેટલાક એવી બધી સેવા કરે ખરેખર, પછી પાછા દેખાય નહીં. એટલે મારે કે એક સરખો દ્રઢાવ રહેતો નથી, ઊંચું નીચું આપણને થઈ જાય છે બધું. એને કારણ શું છે મહારાજ પૂછે છે. હવે એક સરખું રહેવું જોઈએ ને, આપણે એક ધારું આપણે રહેવું જોઈએ ત્યારે બરાબર રીતે રહ્યું કહેવાય. પણ કેટલી વખત ઉમંગ આવી જાય અને કેટલી વખત પાછું રહી જાય. અત્યારે ઉમંગ આવી જાય એટલે બધો આખો હોલ ભરાઈ જાય અને પછી પાછું કોઈ દેખાય નહીં. એટલે એવું બધું છે કેટલું. કારણ કે કેટલાક આપણે એવું છે ને કે સાધુ આવે ત્યારે જ આવવાનું, 12 વર્ષે 12 મહિને આવે કે 2 વર્ષે આવે, પણ સાધુ આવે ત્યારે જ દર્શન આવે. એવા નિયમ વાળા હોય એમ, પાકા નિયમ એનો કે સાધુ આવે ત્યારે જ આવો. એટલે ઉમળકો સાધુ આવે ત્યારે ઉમળકો આવી જાય ને વળી પાછા ઉતરી જાય, તો 12 મહિને 2 વર્ષે જ્યારે આવે ત્યારે પાછા દર્શન થાય. એટલે એવું ચાલુ થશે. કેટલાક વાર એ ઉત્સવ વખતે આવે કે 12 મહિને 1-2-3 ઉત્સવ થાય. દાળિયા તમારે કેમ છે? આ રસિક દાળીઓ આપણે કેમ ભરે? સાધુ આવે ત્યારે. ખરે મારે કેવું, સાધુમાં હેત રાખવું એટલે સાધુ આવે ત્યારે જ આવે ને પછી શું કરાવશે? પછી કંઈ સાધુ અહીં ઓછા બેઠા છે એટલે એવું ના રાખવું. આપણે તો આવવાનું એટલે આવવાનું એમ સ્વાઈ કહે. એટલે આ ઉત્સવ સમય હોય ત્યારે આવે બસ. એટલે એવું બધું આમ સ્વાઈ કહે ઉમળકો આવી જાય ને પછી પાછા હાવ ઠામુકું જય સ્વામિનારાયણ થાય. પણ આ તો મંદિર છે એટલે દર્શન કરવા માટે આપણે અવશ્ય આવવાનું જ. રવિવારની સભા છે એટલે આપણે જવાનું. એમાં ઉમળકો આવે ને પછી પાછો ખીચો પડી જાય એવું નહીં. ચડ ઉતર ના થાય, એક સરખો રંગ સ્વાઈ કહે. એ રંગ ચડ્યો એ ચડ્યો છે. દુકાનનો જેમ રંગ ચડ્યો છે તો કાયમ જવાનું જ, એમાં વાર ના લાગે. ત્યાં જઈને બેસી જ જવાનું. એ રંગ લાગ્યો છે ને એ કંઈ ચડ ઉતર થાય નહીં. એમાં આ વસ્તુનું શું સ્વાઈ કહે છે એવું આપણને થઈ જાય. ભજન સ્મરણનો એક સરખો દ્રઢાવ રહેતો નથી, પણ એક સરખો દ્રઢાવ આપણે રાખવાનો કે એ જેથી કરીને મહારાજ સ્વામી આપણને રાજી થઈ જાય. અમુક ટાઈમે જ આપણે બહુ આવી જાય ને પછી પાછું આખું બંધ થઈ જાય એવું આપણે ના જવું. કેટલાક એવા આપણને આમ સ્વાઈ કહે છે પેલા ખાંગા પડી જાય. ખેડૂત લોકો વાવે ને પછી ઘામાં પડે છે. એટલે શું કે છોડ ઉગે ના ઉગે, એક છોડ અહીં ઉગે પણ ઉગે, એટલે એવું બધું પછી વચમાં ખાંગું પડી જાય ત્યારે ખેતર આછું થઈ જાય, એમાં કંઈ બહુ માલ ના મળે. એમ આપણે આ ભગવાન ભજવામાં ખાંગા પડી જાય, ત્યારે જઈએ ના જઈએ આ જઈએ તે જઈએ. એટલે એક સરખો દ્રઢાવ આપણને રહેતો નથી. એનું શું કારણ છે મહારાજ? આપણે પ્રશ્ન આપણે થયો છે. હા, એનું કારણ શું છે?
અને તે દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે. ના પછી પહેલું આગળ થી લો, ઉત્તર ગ્રહમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. આગળ થી લો એક મિનિટ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. બસ આ એક સરખો દડાવ રહેતો નથી એનું કારણ શું? અશુભ એવા દેશ કાળ ક્રિયા અને સંગ. શુભ છે ને અશુભ છે બે જાતના છે. આપણે દેશ કાળ ક્રિયા સંગ આ બધા છે એ શુભ છે અને અશુભ છે. જો અશુભનો યોગ થાય તો આપણે એક સરખો ના રહે. આપણે જો અશુભ એવા માણસો કે કુસંગ આપણે કહીએ છીએ, જો એવા આપણને સંગ મળી જાય તો આપણે આવું હોય મંદિર એને પેલી બાજુ લઈ જાય સિનેમા તરફ, એટલે એવો સંગ થયો ને. એટલે એમાં કહે છે સત્પુરુષને જે આપણે પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ એટલે આપણે માટે શુભ દેશકાળ છે. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ન વર્તાય એટલે આપણા માટે અશુભ દેશકાળ છે. દેશે અશુભ, કાળે અશુભ, સંગ અશુભ, બધું અશુભ છે આપણે માટે. એની આજ્ઞા પ્રમાણે વર્તાય તો આપણો શુભ દેશ. જો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તાય તો આપણે કાયમ સેવા કથા વાર્તા ભજન ભક્તિ થાય જ, એમની આજ્ઞા છે આપણને. આપણને આ વસ્તુ તો નક્કી છે, પહેલેથી છે, જન્મ્યા ત્યાંથી જ આ વસ્તુ આવી કે આ પ્રભુ ભજવાનું છે કે ભગવાનનું સ્મરણ કરવાનું છે. પહેલું છે પ્રભુ ભજવાનું, વેદ પુરાણે કહ્યું છે કથી. પ્રભુ ભજવાનું, વેદ પુરાણે કહ્યું છે કથી. અકલહીના આળસી બેઠો પામર તું પથી, અકલહીના આળસી બેઠો પામર તું પથી. હરવી ના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી. હરવી ના હિતકારી બીજું કોઈ તારું નથી. જો આપણે પહેલેથી જ આપણને જ્યારે માતાના ઉદરમાં હતા ત્યાં બહુ જીવને મૂંઝવણ હોય છે. આપ જુઓ છો અંધારી કોટડી હોય અને જ્યાં આગળ એ બધી રીતે પાંચ પચું વિસ્તાર એ બધી કોટડીમાં આપણે પૂર્યા હોય આપણે કેટલી બધી મૂંઝવણ થાય ને કેટલી બધી દુર્ગંધ મારે. હવે એ વખતે માતાના ઉદરમાં આ બધી વસ્તુનું આપણને જે મૂંઝવણ કે મુશ્કેલી કે ત્રાસ, ત્યારે જીવ ભગવાનને પોકાર કરે કે આપણને જે મૂંઝવણ કે મુશ્કેલી કે ત્રાસ, ત્યારે જીવ ભગવાનને પોકાર કરે કે આ ભગવાન મને આમાંથી તમે મુક્ત કરો, ત્યારે એ વખતે ભગવાન એની એમાંથી મુક્તિ કરે. તે ભગવાનની સાથે આપણે કોલ કરાર કરીને જ આવે છે, વચન આપીને આવે છે કે હું હવે તમારું ભજન કરીશ. આ દુઃખમાંથી તમે જો મુકાવો તો ફરી મારે આમાં આવવું ના પડે ને તમારું ભજન અખંડ કરીશ એવું આપણે વચન આપ્યું. પણ આજે વચનને આપણે ક્યાં કિંમત? કાંઈ નહીં. આજ બોલ્યા ને કાલે ફોગ, સવાર બોલ્યા ને હાજે ફોગ, એવું છે. ત્યારે ભગવાન રામચંદ્રની વાત કહે છે એક વચન એક બાન એક સ્ત્રી, કે એક વચન બોલ્યા એટલે બસ આ દુનિયામાં પેલા આ નહીં પેલા સટ્ટા કરનારા લીધી ને દીધી કરે છે ને આમ આમ કરે એમાં એ વેપારમાં પણ લોકો એટલું વિશ્વાસ કે ભાઈ આ લીધી ને દીધી એ વચન પ્રમાણે વર્તે, હાર જાય તો ખોટ જાય ખોટ. પણ આપણે આ ભગવાનને વચન આપીને આવ્યા છે કે અમે ભજન કરશું મંદિરે જઈશું પણ ના જઈએ, એટલે આપણે એવું નહીં. મહારાજ કહે છે કે આપણે વચન પાળવું, ભગવાનને આપેલું વચન છે. આ તો આપણે કોને આપ્યું છે? દુનિયાના માણસને વચન આપીએ તો એ પાડીએ છીએ ને, અને ના પાડે તો આપણે એને બહુ કિંમત જગતમાં હોતી નથી. ભાઈ આ એક વચની નથી માણસ બોલીને કેવું થાય છે ફરી જાય છે. બોલીને માણસ ફરી જાય તો બોલીને ફરે એની કંઈ કિંમત ગણાય દુનિયા? એની કોઈ કિંમત જ નહીં માણસની. બોલ્યો પ્રમાણે વર્તે પાડે એની કિંમત છે. એમ આ મહારાજ કહે છે આપણે પણ ભગવાનને એવું વચન કરીને આવ્યા છે કે અમે તમારું ભજન અખંડ કરીશું અને આ પ્રમાણે આત્માની મુક્તિ એવું વચન કરીને આવ્યા છે. હવે અહીં આવ્યા પછી આપણા જગતના વ્યવહારના સંસારમાં ભૂલી ગયા અને ભગવાનને મૂકી દીધા કે એનું ભજન બદલે આપણે પાઉન્ડનું ભજન થયું કે જગતનું થયું કે વ્યવહારનું થયું કે સંસારનું થયું બૈરાણ છોકરાનું થયું, કારણ એ બધું ભજન દેહનું ભજન સ્વાય કે આ જેવું છે દેહનું જ ભજન કરે છે. ગુણાત્યાન સ્વાય કહ્યું તેનું દેહનું ભજન, ત્યાં દેહનું ભજન તો આ બધાએ કરે છે કે દેહને ખવડાવવું પીવડાવવું, સવારે ઉઠીને ક્યાં ખાઈશું શું કેમ કરશું બરો એની વ્યવસ્થા કરવા માટે જ આખું ચાલે છે. તો દેહનું ભજન નહીં ભગવાનનું ભજન કરવાનું છે એ મારે. એટલે પ્રભુ ભજવાનું વેદ પુરાણે કહ્યું છે કથી. વેદ ને પુરાણ શાસ્ત્રો પહેલેથી આજ્ઞા છે અને આ વચન આપણે આપીને આવ્યા છે તો સવારે ઉઠીને એ ભજન સ્મરણ કરીને પછી જ આપણા કાર્યક્રમ બધું શરૂ થઈ જાય અને આ દેવ દર્શન પણ થાય એ પ્રમાણે બધું કાર્યક્રમ થાય. ત્યારે એ સ્વાય કહે છે એ પ્રમાણે ભગવાનના આ રીતનો આપણે જે એ આજ્ઞા છે એ પ્રમાણે કરવું. ત્યારે શું કે સત્પુરુષની આજ્ઞા, ભગવાનની આજ્ઞા છે સત્પુરુષની આજ્ઞા છે. સત્પુરુષને પણ એ જ રૂચે છે કે ભગવાનનું ભજન સ્મરણ કરવું, જગતમાંથી વૃત્તિ તોડી ભગવાનમાં કરવી, આ એમનો આદેશ છે. એ પ્રમાણે જો આપણે વર્તીએ તો આપણે માટે શુભ દેશ કાઢે એમની આજ્ઞામાં રહીએ. જો હવે કોઈ પણ અશુભ દેશ બીજા ત્યાં રહીએ પણ આજ્ઞા પ્રમાણે રહીએ તો આપણે માટે બધું શુભ છે કે એમની આજ્ઞા છે કે આપણે કોઈ પ્રકારનું વ્યસન કરવું નહીં, દૂષણ કરવું નહીં, અધર્મ કરવો નહીં. આ પ્રમાણે વર્તીએ છીએ તો આપણે માટે શુભ દેશ કાઢે. કેટલાક આપણા દેશની અંદર અમારે કહે છે સત્યુગ આયેગા,
બધા બહુ બોર્ડ લગાવી દેવાનું, જય ગુરુદેવ છે એમના બધા શિષ્યો, કે સત્યુગ આવેગા, પણ આવેગા ત્યાંથી તમે જાયેગા એને કઈ ખબર છે? સત્યુગ તો આવેગા પણ તમે જાયેગા, તમારે દેખવાનો તો છે નહીં. પણ શ્રીજી મહારાજે તો પોતે કહ્યું કે કલી મે સાચો સતયુગ આવ્યો. સ્વામિનારાયણ દેવ પ્રગટભાઈ, સ્વામિનારાયણ દેવ પ્રગટ કહે કલયુગ મેં સાચે સતયુગ આવે, એમ આપણું કીર્તન છે, સંતો સંભળાવશે તમને. ત્યારે જોઈએ આપણે તો શ્રીજી મહારાજે કહ્યું કે આ મારી આજ્ઞા પ્રમાણે વળતો એટલે સતયુગ છે. ભાગવતમાં બધી વાત આવશે સતયુગની અંદર, કળિયુગની વાત આપણે વિવેક સાધન કહે છે કે આ બધું જે દારૂ છે, જુગાર છે, વ્યભિચાર છે, અધર્મ છે, બધા કળીનો સ્થાન છે. એમાં જઈને પડ્યા તો કળીમાં છે, ને એમાંથી બહાર નીકળ્યા તો સતયુગ. આપણે કઈ સતયુગ લેવા જવાનો છે ચિત્તરંજન? હા બસ એમ, એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્ત્યા એટલે સતયુગ છે આપણે માટે. સતયુગ આવેગા ક્યાં આવે, ક્યાં આપણે જોવા જવો? આપણે તો સતયુગમાં જ બેઠા છે. જો આ ભગવાનની આજ્ઞા પડે ને ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ છીએ તો સતયુગ છે, નહીં તો કળિયુગ છે છે ને છે. એ સતયુગમાં બેઠો હોય તો એમ જે મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે એને માટે શુભ દેશ કાળ છે. આ દેશમાં તમે આવ્યા છો, જો આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ તો આપણે માટે શુભ દેશ છે. એ પ્રમાણે નથી વર્તા એને માટે અશુભ દેશ છે જ, કાળ પણ અશુભ છે, કારણ સંગ પણ એવો છે. એટલા માટે આવો સત્સંગ, સત્પુરુષનો યોગ એ આપણે માટે શુભ વસ્તુ છે. એટલે એ શુભ દેશ કાળકને જો આપણે સેવન કરીએ કે સારા પુરુષનું સેવન કરીએ તો આપણને આ ભજન સ્મરણનો એક દઢાવ રહે જ. સત્પુરુષ એવા સાચા મળે તો આપણને આ વસ્તુ, એક સ્વામી આપણને કહ્યું કે આ સત્સંગ કરવો, ના મંદિરને બીજું ત્રીજું આ પ્રવૃત્તિ થઈ. શાસ્ત્રી મહારાજે હનુમાનભાઈને સત્સંગની વાત કરી કે જાઓ તમે આફ્રિકા જઈને સત્સંગ કરાવજો. એ હનુમાનભાઈ જો મંડી પડ્યા તો આ પ્રમાણે સત્સંગ બીજું ત્રીજું એક ધારું બધું ચાલ્યું ને એમાં ધીરે ધીરે કેટલું વધ્યું. એ બધા મગનભાઈ મળ્યા, બીજા સંતો થયા, સિટી સાહેબ થયા, બીજા ઘણા ઘણા હરિભક્તો, આ સીએમ ને ઘણા સીએમ ભરી આમ આમ કરે, સામે સામે જય સ્વામિનારાયણ ના કરે, પાછળથી જય સ્વામિનારાયણ કરે. સ્વામિનારાયણ આ સીએમ આપણા હતા અને બધું કામકાજ ચાલે સારી રીતે, પત્તા બધું રમવાનું હોય ત્યાં બીજું કંઈ. મગનભાઈ આવે ત્યારે કાલ લપાય, મગનભાઈ આપણા મુક્ત રાજા હતા, એ કથા વાર્તા કરવા જાય ને, બોલો હું આપણો ચોપડો વચનાવતનો લઈને જાય. હવે એમને આ પત્તા રમવાની મજા આવે, અને પેલાને વચનાવતની વાત કરવી, બે મેળ ક્યાંથી ગાય? પણ એ યોગમાં આવી ગયા તો અત્યારે કેવા ભક્તરા થયા, અને ત્યાં પણ એવું સરસ મંદિર કર્યું ને અહીંયા પણ આપણે જો આ થયું. એટલે એમના જીવમાં એક સત્સંગ બેસી ગયો કે આપણે મોટા પુરુષને રાજી કરવા છે તો એમના માટે શુભ દેશ કાળ છે. અને અહીંયા પણ આ બધાએ ત્યાંથી પણ મંદિર કર્યા, સત્સંગ પણ ત્યાં પણ સાચવ્યો, ત્યાંથી ફરી આપણે અહીંયા આવવાનું થયું તો અહીંયા પણ આ બધાએ સત્સંગ, દરેક નાના મોટા જે આપણા સત્સંગના યુગમાં, સ્વામીના યુગમાં આવી ગયા એમના જીવમાં વાત બેસી ગયેલો. જીનજાન, કંપાલાન, નિરોબીન, અંબાસાના બધાને એક વસ્તુ જીવમાં હતી તો મંદિરો ત્યાંય કર્યા, ત્યાં સત્સંગ કર્યો, અને ત્યાંથી પાછા અહીંયા અહીંયા પણ આપણા મંદિર થઈ ગયું. અને એ રીતે ભગવાન અર્થે ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન અર્થે થઈ ગયું. આપણે માટે શુભ દેશ કાળે ભગવાનને અર્થે ધન ધામ કુટુંબ પરિવાર કરી રાખવું. શું દાળિયા કોને માટે કરી રાખવું? રસિકને માટે. રસિક તારે પણ કરવાનું છે હા, એ બાપા એકલા કરી જાય તો પછી એકલા લાભ લઈ જશે, પણ તારે જે હોય તું કરી રાખજે બધું. એટલે આ બધું ભગવાનને અર્થે આપણે કરી રાખવાનું છે. ભગવાનને અર્થે એટલે શું કે જ્યારે આપણને એમની આજ્ઞા થાય ત્યારે કરી લેવાનું, બધું કંઈ લઈ નથી જવાના, પછી આ બધું એમ થાય કે આ લઈ જશે. આ એવું કેટલીક બીક લાગે કે આપણે ધંધામ કરી નાખીને કદાચ લઈ જાય તો, પણ એ તો આપણા માટે છે. પણ આપણા જીવમાંથી જેમ દાદા ખાચરે કરી રાખ્યું તો મહારાજ એને સર્વ પ્રકાર સુખ આવે, આપણે પણ ભગવાનને અર્થે આ બધું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનનું છે, આપણું ક્યાં છે? આ દેહ પણ એનો છે ને, આપણું છે કંઈ? આપણું કાંઈ છે નહીં. માટે જે વખત જે આજ્ઞા થઈ એ પ્રમાણે આપણે સેવા થઈ ગઈ, આ સમાગમમાં આવી ગયા, આપણો દેહ કામમાં આવી ગયો ને, સમાગમમાં આવ્યો, આ સેવામાં જો બધાએ પોતે દેહે કરી બધી સેવા કરી ત્યારે દેહ કામમાં આવ્યો, ઉત્સવ સમય એમ કામ બનાવ્યા. આ બધા અહીંયા બધા રસોઈ કરે છે, કોઈ રીતે આમ સેવા કરે છે, કોઈ આમ કથા વાર્તા સાંભળે છે, આ બધું ધનધામ કુટુંબ પરિવાર ભગવાનને અર્થે હોય તો દેહે કામ થઈ ગયું. અને એ પ્રમાણે પોતાનું ધનથી પણ સેવા કરી બધાએ, અહીંયા બધી સેવા લખાય કે ના લખાય, આની સેવા થઈ ત્યારે બધું થયું. આ પણ એમાં એટલું કે ભાઈ કંઈ બાકી હોય બધા પાછા લાવજો, આવે અમે આવ્યા છે પાછું, કે એમાં પાછું ઉધાર ઉધાર ના રાખો, કે આ ભગવાનના કામમાં ચાલશે એ તો બધા આપનારા છે ને, આપણે છેલ્લા આપીશું એવું ના રાખવું દાળિયા, આપણે પહેલો ચેક આપી દેવો. કારણ કે હવે કામ કેટલું થઈ ગયું, હવે બધું કામ ઉપડ્યું છે, બીજું આગળ કામ ઉપાડવાનું. એટલે જેની પાસે શિલ્લક પડી છે ના હોય ને તો દુકાન જેમ લઈએ છે ને એમ આમાંય દુકાન લઈને પણ કરી નાખવું પહેલી તકે. હવે આ સાધુ આવ્યા છે તે દરમિયાનમાં આપણે બધું સમર્પણ કરી દેવું, બધું ક્યાં લેવું છે, આપણે જેટલું લખ્યું છે એટલું જ આપજો. પણ હવે એ કાઢી ના, હા કારણ કે આપણે પાછું આ સીએમને બર રહે ને, સીએમ પાછા ઢીલા પડી જાય,
પછી એમને પછી એવું કંઈક આવે તો બળ આવી જાય એકદમ દોકાર, કે આમાં પછી આ બધું બહુ સારું થયું, તારે કંઈ ખર્ચ વગર થયું, પણ આપણે જો બધાની ઈચ્છા સારી હતી, સારી ભાવના હતી, તો એકદમ દોકાર કામ થઈ ગયું અને આજે આપણે બધાને આનંદ થયો કે નહીં, બહુ સારું થયું અને સરસ કામ થયું છે. અને ભગવાનનું મંદિરે પણ આપણે કરવા બધાની ઈચ્છા છે, એ પણ થશે, પણ એ કંઈ આ બધું હોય તો થવાનું છે, એમને તો થવાનું નથી, પણ ભગવાન આપણને આપે છે ને ભગવાનને અર્થે આપવાનું, એમ કંઈ બધું નથી, પણ આપણને આજ્ઞા થાય. મહારાજે દસમો વીસમો ભાગ એટલા માટે આપણને કહ્યું છે, દશાંશ વીસાંશ આપણે આપો. હવે એટલું આપણે કરીએ ને તોય પણ આપણા કોઈ દળો કંઈ કોઈને વાંધો ના આવે, સહેજે સહેજ આમાં કામ થઈએ. દસમો ને વીસમો ભાગની જો જ આપણે બરોબર વિચાર કરીએ તો વાંધો ના આવે, પણ પાંચ પચાસ હો બસો પાઉન્ડ નીકળે ત્યાં લગીને વાંધો નહીં, પણ હજારોની જ્યારે વાત આવે ત્યારે મન દુઃખ થશે, આટલું બધું કેમ અપાઈ દેવાય, કાં તો બહુ થઈ ગયું. પાંચ લાખ કમાયા હોય, દસ લાખ કમાય ને એક લાખ પાઉન્ડ આપવા હોય ત્યારે વિચાર થાય, કાં તો બહુ લાખ પાઉન્ડ થઈ ગયા, પણ દસ લાખ ભગવાને આપ્યા છે તને, પછી એક લાખમાં શું વિચાર થાય, પણ ત્યાં પછી પાછું પડી જાય. પણ મહારાજે કહ્યું છે કે દસમો વીસમો ભાગ આપો અને બાકીનો તમે વાપરો, નેવું તમે બધા વાપરો, હોમાંથી નેવું જ આપણે વાપરવાના છે, નેવું આપણે દસ જ ભગવાનને આપવાના, પણ એમાં આપણને વિચાર થાય કે દસ કેમ અપાય, પણ હો આપ્યા છે ને પછી તમે શું વાંધો, નેવું તમારે વાપરવા, ત્યાં એટલું જ કરી રાખવાનું, ધનધામ કુટુંબ પરિવાર શું, આ કે આ પ્રમાણે આજ્ઞા પ્રમાણે આપણે જીવનમાં વર્તાય, આ સેવા આપણે થઈ ગઈ એટલે બસ આપણે સુખિયા થઈ ગયા, કોઈ રીતે આપણે વાંધો આવે નહીં. એટલે એટલું જ છે, દસમો વીસમા ભાગનો જો આપણે વિચાર કરીએ તો આપણા દ્રવ્યની શુદ્ધિ થાય, આપણા સંસ્કાર પણ સારા રહે, ભગવાન રાજી થાય અને વ્યવહારે સુખી રહેવાય, આપણા ફેલ ફતુર બીજા ત્રીજા સહેજે નીકળી જાય, આ ભગવાનની સેવા થઈ જાય અને આવું સરસ થઈ જાય કામ લો. અને નકર આવા આવા લાખો પાઉન્ડ આપણા કેટલાય વ્યસનોમાં બેમાં જતા રહે, ત્યારે ભગવાને આપણા પૈસા આપણને બચાવી આપ્યા, ત્યારે આપણે એને માટે આટલું કરવું એમાં ક્યાં વાંધો, તો આપણું આ લેખે લાગી ગયું, હજારો માણસ ભજન કરશે, ભક્તિ કરશે, સંસ્કાર પડશે અને પૃથ્વીનું તર રહે ત્યાં સુધી આવા મંદિરો રહેશે, એમાં કેટલો બધો લાભ થશે, ત્યારે જોઈએ આપણી વસ્તુ એને માટે ઉપયોગી થઈ ગઈ, નહીં તો આ પૈસા આપણા ફેલ ફતુરનો જો સત્સંગ ના મળ્યો તો ક્યાં જતા, વરે રસ્તે જાત બધા, આપણી શક્તિ ડકામી જાત, ત્યારે આ સારા રસ્તે રસ્તા પછી આપણે આપવાનું ક્યાં, તો ભગવાને આપણને બચાવી આપ્યા છે, આપણાને જો બીજે રસ્તે આપણે જવાના તેને બદલે બચાયા તો ભગવાનને અર્થે કાઢવાના, ત્યારે એમાં પણ આપણને જરા મન મોરું થઈ જાય કે આટલું કેમ થાય, કેમ થઈ જાય, એ થઈ જાય. માટે આપણે આ બધી કરી અને જે જે આપણે બાકી હોય એ બધા ઉત્સાહમાં આવી જજો અને આમ ધડાધડ કરીને આવજો. દુકાનને વ્યવહારને તો મહારાજ ચલાવે છે અને ચાલશે, પણ આપણે આ પાછું આગળ કામ ચાલુ કરવું છે અને આ બધો ખર્ચો થયો છે એમાં પણ પાછું આપણે ભરપાઈ કરવાનું હોય તો બધા બરાબર રીતે જેને જેને વાત હોય કરવાનું. એટલે આ તો કહેવાનું શું છે કે આપણે મહારાજને અર્થે આપણે કરવાનું છે, કર્યું છે, નથી કર્યું એવું નથી, બધાએ કર્યું છે, હવે હોળી શક્તિ પ્રમાણે કર્યું છે, હવે આપ્યું છે ને આપવાના છે. એટલે આ તો શું કે જરા યાદ કરાવવું પડે, આ બધું છે પાછું ઇલેક્ટ્રિકનું બિલ ભર્યું હોય ને તો યાદ કરાવવું પડે કે આ યાદ કરવાની વસ્તુ છે, કે નકર શું કનેક્શન પાછું કપાઈ જાય ને, ઇલેક્ટ્રિક છે, ટેલિફોન છે, પાણીનું કનેક્શન, આ કનેક્શન બધા છે, એનો બિલ પાછું આવે, આ બિલ જો ના ભરીએ તો પાછું કાપી નાખે છે. એમ આપણે આ ભગવાનનું બિલ છે, આપણે ભગવાને આપ્યું છે ને ભગવાનને આપી દેવાનું છે, એટલે આ તો યાદ કરાય કરવા, અમારે સાધુનું કામ યાદ કરવાનું છે, પણ આ તો યાદ કરાવીએ છીએ કે આપણે બધું કંઈ હોય અને કોઈને બાકી હોય અને સગવડ હોય કે ના હોય, પણ આપણે આગું પાછું કરીને ભગવાનને રાજી કરી લેવા, કે જેથી કરીને આપણું કામ બરાબર ધમધોકાર સારી રીતે ચાલે. કહેવાનું શું કે આ પ્રમાણે મારે આપણું કરવાનું છે, ધનધામ કુટુંબ કે ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે જે કંઈ સેવા થાય કે જે કંઈ ભક્તિ થઈ જાય, જે કંઈ સત્સંગ થાય, એટલે આપણે માટે શુભ દેશકાળ છે, આપણે અશુભ દેશકાળ નથી. અને એને લઈને અત્યારે આપણને જે આ આનંદ અને સુખ ને જે આ સત્સંગ થાય છે એ કરવાનું. એટલે કહ્યું ને આપણને તો શું કે આ વચનાત વાંચીએ, અગર આવી રીતે વાત થાય તો આપણે કંઈક ઢીલા પડ્યા હોય તો પાછું આપણને આ સત્સંગમાં કથા વાર્તામાં ભજનમાં આવવાનું રહી જાય. કેટલાક કહે છે ને અમારે સીએમ કે તમે આવ્યા ત્યારે દેખાય, એવું ના થવું જોઈએ, આપણે તો કાયમ રવિવારની સ્વામીની આજ્ઞા એટલે આવવાનું અને સત્સંગ આપણે કરવાનો. એટલે મારે કે આજ્ઞા પ્રમાણે જે વર્તાય છે એટલે આપણે માટે શુભ દેશકાળ છે, અને એ શુભ દેશકાળ કાયમ રહે એને માટે આજ્ઞા સમૂહ આપણે રહેવું. આપણે આજ્ઞા કરીને શું આ સત્સંગ બરાબર આપણો થાય, આપણામાં કોઈ વ્યસન દૂષણ પેસી ના જાય એ આપણે નિરંતર ધ્યાન રાખવાનું. એટલે આપણે માટે શુભ દેશકાળ છે જ, અશુભ દેશ સેવાનો છે નહીં, ગમે એટલું થશે તો પણ ભગવાન આપણી રક્ષા કરશે અને આપણી રક્ષા કરવાના છે. અરે અને તે દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે, તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો સી વાત કહેવી. દ્રઢતા હોય પણ જો આ પ્રમાણે અશુભ દેશકાળનો યોગ થઈ જાય, એવો માણસનો સંગ થઈ જાય,
તો આપણો દ્રઢાવલ ફેરવી નાખે. અને આપણે ગમે એવો હોય પણ શું કે કુસંગ માણસ કરે એનું ઠેકા ના રહે, કે બહુ દ્રઢતાવાળો હોય તો એ કહે છે કે ના હું દારૂની બાટલી ચડાવું, પણ એને એ પછી ઝોલા આવવા જ માંડે કે આમ લથડિયા લેવા જ માંડે, ક્યારે ભાંગ છે આગ એની કેફવાળી વસ્તુ છે. એટલે એનો કેફ ચડી જાય અને એને એ રીતે થાય કે હું જ્ઞાની છું, ધ્યાની છું, ભજની છું, બહુ બુદ્ધિવાળો છું, દ્રઢતાવાળો છું, પછી એનો દ્રઢાવ આખો ફરી જાય. કારણ એ સંગ એવો છે, એ વાતાવરણ એવું છે, તમે જતા થયા એટલે તમારામાં ફેરફાર થઈ જવાનો. એટલે મારે કહે છે એવો દ્રઢાવ આપણે તો પણ જો આ અશુભ દેશકાળનો સંગ થઈ જાય કે ત્યાં સબ પુરુષોનો જો સમાગમ થઈ જાય તો આપણી દ્રઢતા પણ ફરી જાય કે આપણે આ કોઈ દાડો આ બાજુ જવું નથી, આપણે કુસંગ કરવો નથી, એવો દ્રઢાવ હોય તોય પણ જો પેલો એવા પુરુષનો સંગ થાય, બેઠક ઉઠક થઈ એટલે શબ્દો પડતા કે જાઓ ભગવાનને શું અત્યારે આવરી શું તમે લઈ બન્યા છો, મંદિરમાં જવા શું ફાયદો થાય, શું અત્યાર સુધી તમે કંઈક લાખો કમાઈ ગયા, આમ થયા તેમ થયા, બધું કેટલી જાતનું એમ અનેક જાતના શબ્દો પડતા જાય, પછી સાહેબ કે આપણને પણ મનમાં અસર થાય. શબ્દ છે એ ધીરે 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 અસર થતો જાય અને પછી વાત મોરી પડી જાય. એટલે મારે કે કુસંગ છે એટલે ગમે એવો દ્રઢાવ હોય તો આપણો ફેરવી નાખે. દ્રઢાવ છે કારણ કે સાહેબ કે વાયરો છે એ ગમે તે વસ્તુ હોય એને ફગાવી દે. ભમરી છે એ આપણે ગમે વાત તર્યા હોય તો ભમરી આપણને ડૂબાડી દે, કારણ ભમરી એવી વસ્તુ છે કે એમાં તમે આવી ગયા કે હું તર્યો છું, ખરેખર તર્યો છું, પણ એવો દ્રઢાવ તમારો છે છતાં એ ભમરીમાં જો આવી ગયા એ તર્યાને પણ ભોંય બેહાડે દે, ડૂબાડી જ દે, એવી વસ્તુ છે. એમ આપણે જો દ્રઢાવવાળા હોય કે ના આપણે આ નથી કરવું, આમ નથી જવું, તો પણ એ જઈ જવાય અને એ કુસંગ આપણને લાગી જાય. એટલે મારે કહે છે કે આ અશુભ એવો કોઈ દેશ અશુદ્ધ પુરુષોનો કોઈ દાળ સમાગમ કરવો નહીં. સત્પુરુષોનો સમાગમ રાખીએ તો આપણો દ્રઢાવ હરખો રહે. અને દેશ કાળ ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. અને દેશ કાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે. બસ એવું કંઈ પાપ આવી જાય એટલે એને કરીને એવા પુરુષનો સંગ થઈ જાય આપણને, તો એને કરીને આપણે આ દ્રઢાવ ફરી જાય અને અશુભ હોય. પણ જો એને એવું કંઈક પોતે સાચા પુરુષનો સમાગમ હોય તો અશુભ દેશકાળમાં પણ એને સારું રહે, એને કંઈ વાંધો ના આવે, ગમે એવું વાતાવરણ હોય પણ પેલો આ પુરુષનો સમાગમ નિરંતર છે, એમની આજ્ઞા સામે એને નિરંતર સુરજ છે, જાણપણું છે, એટલે એને વાંધો આવે નહીં. અને તે નડે છે અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે, કેમ જે દેશ કાળ ક્રિયા અને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. તોય પણ એનું ભૂંડું થઈ જાય છે અંતર. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના શું કહે છે? માટે હવે તો એમ દબાવું, જરા જોગી બાપા કહેતા દબાવું, કેમ છે એમ? માટે હવે તો આ બાજુ માટે હવે તો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને મંડી પડવાનું. કેવું? મરતી મરતી જોગી બાપા કે કાન લાવે એવું નહીં, ખબરદાર થઈને આમ જેમ કામને વ્યવહારને સંસારમાં ને દીકરા પૈના કેટલા ખબરદાર છે. ધમધોકાર અહીંથી જિલ્લા ભલે પાઉન્ડ ખર્ચ કરાવે, ભાડું આવે તો પણ મુંબઈ આવી ગયા ને ઇન્ડિયા આવી ગયા ને અશોકને કરી જ નાખ્યું, એમાં કંઈ વાહર ન લાગે, એમ કંઈ વાહર લાગે કેટલું આમ ખબરદાર કે બસ એને પહેણાવી દેવો છે, લગ્ન કરી દેવું છે, એમ આ આપણે મંદિર કરી નાખવું છે ને ખબરદાર થઈ જવું જોઈએ બધા એમ ધડાધડ. એમાં પછી પાઉન્ડનો જેમ ભાડા ખર્ચી નાખ્યા ત્યાં વળી બધા અનેકને પાછા હગાવાલા રમાડ્યા જમાડ્યા કંઈ પેલા લોણા વોણા બધા કર્યા છે ને કંઈ એવું બધું બહુ કરવું પડે, ત્યારે એ બધું જેમ થઈ જાય એમ સ્વામી કે આપણે એમાંય જેમ છે. માટે હવે તો સ્વામી કહે છે, મહારાજ કહે છે કે ખબરદાર થઈને મોટા પુરુષની સેવામાં આજ્ઞામાં કેવી રીતે ખબરદાર થઈને કે આજ્ઞા છે એટલે કરી નાખવાનું, એમાં પછી મળતું મળતું નહીં કરવાનું, આજ કરશું કાલે કરશું પરમદી કરશું દીર કરશું કરી નાખવાનું, આપણે કરવાનું છે કર્યા પછી કરવું નથી. પણ સ્વામી કે એટલું જેટલું આપણે થશે એટલું જ આપણું સુખ ને સાચી વસ્તુ છે. એટલે શું કહે છે? માટે હવે તો મોટા પુરુષ કે એમ ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય, બધું આપણું નાશ થઈ જાય. લો આ મહારાજ ને સ્વામી આપણી પાસે આપણને જે મળ્યા છે એ શું આપણા પાપ ધોવાનો છે? આપણે તો જાણે અજાણે કેટલું થઈ જાય છે આપણને ખબર પણ નથી, ત્યારે એ બધું પાપનું નિવારણ થાય એ જો આ સેવામાં આપણે જોડાઈએ તો આ કથા વાર્તા કીર્તનમાં આવીએ તો એ સ્વાય કે આંખે કરીને પણ પાપ થાય છે, કાને કરીને લોકોની ગમે તે વસ્તુ સાંભળીએ કરીએ એમાંય પાપ થાય, આંખે કરીને ગમે જોઈ જાય એ મને કરીને કેટલા ખોટા વિચાર સંકલ્પો કોકને માટે થઈ જાય આપણામાં તે પણ એક પાપ છે, આ બધા કેટલા પાપ છે. એટલે સ્વાય કહ્યું કે આ સાધુનો દર્શન કરે તો આ સાધુનો વાયરો આવે તો 60,000 પાપ બની પુણ્ય થઈ જાય, અને જો એનો આ પ્રમાણે એવું આવે તો એને આ દુઃખ પેલા એનું અંદર પુરુષનું જો થઈ જાય તો પાપ થઈ જાય. ત્યારે એ કહેવાનું શું છે કે આ સાધુના દર્શન કરે તો આંખના પાપ બળી જાય, કથા સાંભળે તો કાનના પાપ બળી જાય, આ બધા પાપ ઘણા થઈ જાય છે.
આપણે હાથે ચાલવાથી કીડીઓ મકોડીઓ કઈ થતી હોય, એમ અનેક જાતના પાપ છે. એટલે આપણે એની અંદર મહારાજ કેનું નિવારણ કરવા માટે આપણે આ સેવા, આપણે આ ભક્તિ, એ વચન કરીને ગુણગાન ગઈએ, કથા સાંભળીએ તો કાનના પાપ જાય, દર્શન કરીએ તો એ થઈ જાય, તે કરીને સેવા કરીએ. આપણે વેપાર ધંધો બીજું ત્રીજું એમાં જે કંઈ આપણને પ્રાપ્તિ થઈ એને માટે દસમો વીસમો ભાગ ભગવાનની આજ્ઞા પ્રમાણ કરીને ખાઈ, એટલે એનું નિવારણ થઈ ગયું. એ લક્ષ્મીની શુદ્ધિ થઈ ગઈ. એ લક્ષ્મીની શુદ્ધિ થઈ એટલે આપણે વ્યવહાર શાંતિ રહે, સુખ રહે. ગોપાલ સ્વામી કહે દસમો વીસમો ભાગ કરે અને વ્યવહારે સુખ રહે. લ્યો કોઈ જાતનો વાંધો ના આવે. હજુ આ બધું છે એ આપણું પાપનું નિવારણ કરવા માટેની વસ્તુ છે. આપણને ખબર નથી એટલે આપણને એ વસ્તુનો ખ્યાલ નથી, પણ આ બધું જે છે એ જે કંઈ થાય છે એ આપણા પાપનું નિવારણ થઈ જાય અને આપણને શાંતિ અને સુખ પ્રાપ્ત થઈ જાય. એટલે સ્વામી કહે છે કે આ બધી વસ્તુ માટે મોટા પુરુષને કહેવામાં ખબર થાય ને મંડળ જેમ કેમ કરે તો એ સર્વ પ્રકારે સુખીઓ થઈ જાય. એટલે આપણા બધી જે કંઈ જાણે અજાણે થતું હોય પાપ એનું નિવારણ એ કરવા માટે આપણા ભગવાનના દર્શન, કથા, વાર્તા, કીર્તન, ભજન, સેવા જે કંઈ કરવાનું છે એટલા માટે છે. એટલે એ આપણું પાપનું નિવારણ થતું જાય. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. બસ હવે એવા પુરુષનો જો આપણે સમાગમ થાય તો એ પછી આપણને શું પાપ જ કરાવે, જૂઠું કરાવે, ખરાબ કરાવે, અધર્મ કરાવે, અધર્મને પછી દુરાચારને પાપાચારને વ્યસન બધું આપણે કહીએ છીએ એવા બધા સંગ થઈ જાય આપણને. એટલે અતિ પાપી પુરુષનું થાય તો એ પાપ જ કરાવે, અને એવા સાચા પુરુષનું કરીએ તો આપણને પુણ્ય થાય, કે આપણે ભક્તિ વધે, સત્સંગ વધે, પુણ્ય વધે, સારું જ કામ આપણને કરાવે કે જેમાંથી આપણને સારો લાભ થઈ જાય. અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. એ પછી કાંઈક થોડું ઘણું આપણું હોય ને એ પણ પાછું નાશ પામી જાય. અને મંદિરા પાનની કરનારીઓ જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે, મારું મન ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવો. હવે કોઈ એમ કે મહારાજ તમે મારું મન કેમ ઠેકાણ ના રાખ્યું, પણ ઠેકાણે મહારાજે ચોખ્ખું ના પડે છે કે એ જવું નહીં. પછી હવે એવા એના ગળામાં હાથ નાખે અને એની સાથે બેઠક કરે પછી કે મારું મન ઠેકાના રહ્યું, પણ એ તો ઠેકાને રહે જ નહીં, એટલા માટે ના પડે કે ભાઈ એનાથી દૂર રહેવું. એનાથી સર્વ પ્રકારે દૂર રહેવાનું મહારાજની આજ્ઞા છે, ગ્રસ્તને ત્યાગીને. અમારા અષ્ટ પ્રકારે છે, તમારે તમારી રીતે છે. મર્યાદા પ્રમાણે કહ્યું છે કે પોતાની સ્ત્રી સિવાય બીજે બધા આપણે એવો સુંદર ભાવ રાખી આ બહેનનો તો કોઈ વાંધો નથી. ચાલુ એ મહારાજની આજ્ઞા પ્રમાણે એટલે વાંધો જ ના આવે, પણ એ પ્રમાણે ના વર્તી અને પછી કહેશે મારું મન ઠેકાને કેમ ના રાખ્યું. પણ મારા કે આપણે જુગારખાણામાં જવું નહીં, મારા પૈસા કેમ ગયા, પણ ગાય ત્યાં જવા માટે જ છે, એ લેવા માટે છે. લોકો કંઈ એમથા બેઠા કે બધું એ બધી શોભા કરીને બધું આ લાઇટો બાઇટો કરીને બેઠા હોય, કમાવા છે, ત્યારે એ આપણને જવાનું છે, ત્યાં કોઈ આવવાની વસ્તુ નથી. પછી કે મારું કેમ ગયું, પણ જાય. મહારાજની આજ્ઞા સમજો કે આજ્ઞા પ્રમાણે આપણે કંઈ ભગવાનના ભક્તને જે કંઈ સુખ દુઃખ આવે છે ભગવાનની આજ્ઞા લોપે કરી નાખે. ભગવાનના ભક્તને કાળ કરવા માયા કશું લાગતું નથી, પણ આપણને જે કંઈ આવે છે એનું કારણ છે કે આપણે આજ્ઞામાં જરા ફેર પડે. એટલે જો આજ્ઞામાં ફેર ના હોય તો આપણું કામ ભગવાન બરાબર રીતે કરે છે. ત્યારે એટલા માટે કોઈ જગતના જીવોને કર્મે કરીને આવે, એમાં જેવા કર્મ કરે એવું મળે. આપણે તો કર્મ અને કાળ બધું મહારાજની આજ્ઞા આશરામાંથી ગયું એટલે એને વાંધો નથી. ત્યારે જો કહે છે મહારાજ કહે છે કે આ પ્રમાણે એવા કૃષ્ણ આપણે કરીએ પછી ભગવાનનો વાંકાળીએ, ભગવાને કેમ મારો બરોબર ઠેકાને ન રાખ્યું, કેમ મારો વ્યવહાર બધો ના થયો. પણ આપણે જો જોઈએ તો આપણે થોડોક આમાં ખ્યાલ આવે કે આમાં કંઈક આપણે આગું પાછું મન થયું છે એટલે થયું છે, ઈશ્વર તો થાય નહીં. ત્યારે એટલે મારે કહે છે કે આ પ્રમાણે આપણે મહારાજની આજ્ઞા વિરુદ્ધ કરીએ ને પછી ભગવાનનો વાંકાળીએ, ભગવાને તો આપણે માર્ગ બતાવ્યો કે આ રસ્તે ના જશો. પછી આવીએ જાખરાનું ખાડાને ટેકરામ જઈને જઈએ, પછી ખાડામાં પડ્યા, કેમ ખાડામાં પડ્યો, પડે પછી એમાં શું, કારણ કે આજ્ઞા જ નથી થયા. આપણે એ પ્રમાણે નિયમો છે ને, જે બધા નિયમો આપણે છે નિયમ પ્રમાણે ના કરીએ એટલે બધું વાગે. ત્યારે એમ મહારાજ કહે છે કે આ પ્રમાણે આપણે ભગવાનનો વાંક નથી. ભગવાને તો આપણે પહેલેથી વાત કરે છે કે ભાઈ આપણે આ રીતે રહેવું, આ રીતે બોલવું, આ રીતે ખાવું, આ રીતે જોવું, આ રીતે પીવું, આ રીતે ભક્તિ બધું કહ્યું છે. પણ હવે એ માર્ગ મૂકીને આપણે અવરે માર્ગે જઈએ એટલે બધું દુઃખ આવી જાય. પછી એમાં ભગવાનનો વાંક નથી, વાંક આપણો છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમનું 55મું થયું. શ્રીપતમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ. હવે આપણે આરતી કરીશું અને આરતી કર્યા પછી બધા દર્શન કરીને પછી જેને જવાનું હોય તે જાય ને પછી રહેવાના છે એ પ્રમાણે કરશે. એટલે આરતી પહેલાં કરી લઈએ આપણે. મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની જય.
ભય ભંજન ભક્તિ ના જાયા રે ભલે અક્ષરાધીશ ધરી કાયા.